સિવાય અહીંયા છેલ્લે બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ. પ્રાઇવેટ સેક્ટરના બેંકનું અંડર પરફોર્મન્સ હજુ પણ યથાવત દેખાઈ રહ્યું છે. દિગ્ગજ કાઉન્ટર આઈસીઆઈસીઆઈ, યસ બેંક અને એક્સિસ બેંક તરફથી એક ડાઉન ટ્રેન્ડ યથાવત દેખાઈ રહ્યો છે. અને આજના દિવસમાં આપણે જોઈએ તો એસબીઆઈ તરફથી પણ ડાઉન ટ્રેન્ડ આવતો દેખાઈ રહ્યો છે, જેના પગલે આપણે જોઈએ તો બેંક નિફ્ટી ઓવરઓલ આપણને ફ્લેટ લેવલ ઉપર દેખાઈ રહી છે. અહીંયાથી આપણને જે સ્ટ્રેન્થ થવાની જગ્યા છે એ બનતી નથી દેખાઈ રહી. વોલેટિલિટી અહીંયા ખાસી વધતી દેખાઈ રહી છે. દિવસ દરમિયાન જ આપણે જોયું તો અહીંયા દિગ્ગજ બેંક કાઉન્ટરની અંદર પોઝિટિવ અને માઇનસ એમ બંને તરફના ટ્રેડ આપણને દેખાઈ રહ્યા છે, જે અત્યારે ક્યાંક ને ક્યાંક થોડું બેંક નિફ્ટીને અનસર્ટન બનાવી રહી છે. કન્સોલિડેશન આપણે અહીંયા જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીમાં બનતું. આ સાથે જ હવે આપણા નિશાંત આપણી સાથે જોડાઈ ગયા છે. અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના ડિરેક્ટર અસીમ મહેતા અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન, આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. અસીમજી, પહેલા આપનો વ્યૂ લેવા માંગીશું. જે રીતના માર્કેટનો ટ્રેન્ડ અત્યારે આપણને બનતો દેખાઈ રહ્યો છે, વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક બનતી દેખાય છે, પરંતુ બજાર એક નેટ જોઈએ તો એક નાની રેન્જની અંદર અત્યારે ઘૂંટાતું દેખાઈ રહ્યું છે, શું ધ્યાન બને છે? ગુડ આફ્ટરનૂન વિક્રમ. માર્કેટનો ટ્રેન્ડ એક આઈ થિંક એક્સપેક્ટેડ લાઇનમાં એટલા માટે છે કે જે આપણે રિઝર્વ બેંકની પોલિસીની વેઇટ કરતા હતા એમાં 25 બેઝિસનો ઘટાડો થયો. નો ડાઉટ એક ડેફિનેટલી એક ડિવાઇડેડ મત હતા કે કદાચ આ વખતે નહીં થાય, પરંતુ આપ્યા પછી જે માર્કેટે એ ફેક્ટર ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટ કર્યા પછી માર્કેટ એક સ્ટેબિલાઇઝ થયેલું છે. બીજી વાત છે કે જે એક સર્જિકલ સ્ટ્રાઇકના દિવસ પછી માર્કેટમાં એક મોટો ઘટાડો અને એ પછી એક ફરીથી પાછો એક મોટી તેજી, એ પછી એક અત્યારે આપણને સાઇડલાઇન પેટર્ન જોવા મળી રહી છે. આ ક્વાર્ટરના રિઝલ્ટની સિઝન પણ હવે ધીરે ધીરે શરૂ થશે, એના પર આપણી નજર રહેશે. બીજી બાજુ કોઈ એવું મોટું કારણ નથી કે જે માર્કેટને અહીંથી સીધું એક આપણને સ્ટાર્ટ આપી શકે, એટલે સ્વાભાવિક રીતે જો માર્કેટ ઉપર ના જતું હોય તો ટૂંકા ગાળામાં એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. હું માત્ર અને પ્રોફિટ બુકિંગનો જ માહોલ સમજુ છું. બીજી વસ્તુ મહત્વની છે કે નેક્સ્ટ વીકમાં આપણને 3 રજાઓ આવે છે, એની પણ એક 3 વર્કિંગ ડેઝ છે, એની પણ એક અસર દેખાઈ રહી છે. ઇન શોર્ટ, માર્કેટ હજી પણ એક રેન્જ બાઉન્ડ કારોબાર કરશે, પણ પર્સનલી મને એવું લાગે છે કે માર્કેટ વધારે સ્ટ્રોંગ થઈ રહ્યું છે. આ કરેક્શન્સ માર્કેટને વધારે હેલ્ધી બનાવી રહ્યું છે. ઇન્વેસ્ટરને હું એટલું જ કહીશ કે આવા જે ઘટાડા આવે છે એમાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી બને છે, સારા શેરો પોર્ટફોલિયોમાં એડ કરવાનો સમય છે, એટલે એની તક ગુમાવી ના જોઈએ. તરજ રુચિત પણ આપણી સાથે જોડાયેલા છે. રુચિત, કારણ કે હવે આવનાર સપ્તાહ આપણે જોઈ રહ્યા છે, ખાસું ટૂંકું છે, 3 જ ટ્રેડિંગ સેશન છે, એવામાં મહત્વના ડેટાસ પણ યુએસથી આવવાના છે, તો એને ધ્યાનમાં રાખીને નીચે ક્યાં સપોર્ટ દેખાય છે અને ઉપર અવરોધ ક્યાં દેખાઈ રહ્યો છે નિફ્ટીમાં? ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા કે જે 2 દિવસ પહેલા જો હાઈ બનાવ્યું છે 8800 ની આજુબાજુ, એ એક સ્ટીફ રેઝિસ્ટન્સ હમણાં બની ગયું છે. અને ઇવન પાછળનું જો કરેક્ટિવ મૂવ હતું એનું 61.8% રિટ્રેસમેન્ટ જ હતું, તો જ્યાં સુધી આ 8820 ક્રોસ નહીં કરે ત્યાં સુધી શોર્ટ ટર્મ ટ્રેન્ડ માર્કેટનો એટલો પોઝિટિવ નથી રહેવાનો. સેકન્ડલી, જો મિડકેપ સ્ટોક્સમાં આપણે ગયા અઠવાડિયામાં જે રેલી જોઈ છે, ગયા 2 અઠવાડિયામાં એ રેલીને લાર્જ કેપ સ્ટોક્સ હજી સપોર્ટ નથી આપ્યો, તો જ્યારે પણ એવું ફેસ આવે જ્યાં લાર્જ કેપ સ્ટોક્સ એક કન્સોલિડેટ થઈ રહ્યા હોય કે કરેક્શન થઈ રહ્યા હોય અને મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ એક સારી રેલી આપે, એનું નેક્સ્ટ ફેસ પ્રોબેબિલિટી હોય છે કે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં કરેક્ટિવ મૂવ નહીં. તો લાગી રહ્યું છે કે ક્યાં ને ક્યાંક આવતા સપ્તાહમાં એક થોડુંક દબાણ માર્કેટમાં રહી શકે છે. નિફ્ટી નીચેમાં 8550 નું સપોર્ટ છે, જે રિસન્ટ લો ફોર્મ થઈ હતું, અને ઉપર 8820 નું રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આ રેન્જમાંથી બ્રેકઆઉટ નહીં આપે ત્યાં સુધી એક કન્સોલિડેશન ફેસ જ રહેશે માર્કેટમાં. અને મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ જેમાં ઘણી સારી રેલી આપણે જોઈ છે, એ આવતા સપ્તાહમાં થોડું પ્રોફિટ બુકિંગ એમાં આવી શકે છે. ઓકે, સાથે બેંક નિફ્ટી ઉપર અત્યારે શું વ્યૂ રાખવો જોઈએ રુચિત? કારણ કે અહીંયા આપણે જોઈએ 19500 નીચેના સ્તર આપણને આવતા દેખાઈ રહ્યા છે. હવે અહીંયા જે ટેકનિકલી લેવલ્સ ઉપર જો વાત કરીએ તો 19200 પાસે એક મહત્વનો સપોર્ટ બનતો દેખાઈ રહ્યો છે. આપણે લાગે છે આ સપોર્ટ ઇન્ટેક રહેશે અને જ્યાં સુધી આ સપોર્ટ છે ત્યાં સુધી અહીંયા એક લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવી જોઈએ. વિક્રમ, ડેલી ચાર્ટ ઉપર ઘણા વખત બાદ એક લો ટોપ લો બોટમ નું ફોર્મેશન કન્ફર્મ થયું છે, એટલે એ જોઈને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ ટ્રેડર્સ ને અત્યારે એટલી ઘાઈ નહીં કરવી જોઈએ અને કરંટ લેવલ્સ ઉપર લોંગ પોઝિશન નહીં બનાવવી જોઈએ. સ્પેસિફિકલી જો અગર હમણાં પીએસયુ બેંક્સ ના ચાર્ટ જોઈએ તો ઓલધો પીએસયુ બેંક્સ એ ઘણી સારી રેલી આપી છે, પણ અમુક લાસ્ટ કેપ પીએસયુ બેંક છે, જેવી રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એને ઇવનિંગ સ્ટાર પેટર્ન જે બેરિશ પેટર્ન છે એનું ફોર્મેશન થયું છે. ઇવન ઇલેટ વેવ ના કાઉન્ટ ના હિસાબે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ છે, બેંક ઓફ બરોડા છે, આ બંને સ્ટોક્સ હમણાં કરેક્ટિવ મોડમાં જવાની એક સંભાવના વધારે છે. તો ક્યાંક પીએસયુ બેંક્સમાં એક કરેક્શન લાગી રહ્યું છે.
લાર્જ કેપ હેવી વેઇટ્સ ની વાત કરીએ તો જે વધારે કરીને પ્રાઇવેટ સેક્ટર થી આવે છે એમાં પોસિબલ છે કન્સોલિડેટિવ ફેસ રહી શકે છે, તો મને લાગે છે કે આવતા સપ્તાહમાં એકવાર આ જો સપોર્ટ છે 19200 નું આ બ્રિજ થશે અને જે આપણે રીસેન્ટ લો બનાવ્યો તો 19070 એની બાજુ જઈ શકે છે, તો ડેફિનેટલી લોંગ પોઝિશન્સ કરન્ટલી નહીં બનાવવી જોઈએ. જો અગર ટ્રેડિંગ પોઝિશન લેવી હોય તો પીએસયુ બેંક, સ્પેસિફિકલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓબીસી અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આ ત્રણ સ્ટોક્સમાં રીસેન્ટ હાઈનો એક સ્ટોપલોસ મૂકીને 6-7% ઘટાડા માટે શોર્ટ પોઝિશન ઇમ્પેક્ટ બનાવી શકે છે. ઓકે, ત્યારે જ અત્યારે આપણે જોઈ રહ્યા હતા આજના ટોપ ગેનરની યાદીમાં ટાટા સ્ટીલ મુખરે જોવા મળી રહ્યું છે. જે રીતે પ્રોડક્શનના આંકડાઓ અસીમ જે આપણી સામે દેખાયા છે, મેટલ પેક જે જબરદસ્ત તેજીમાં હતું ત્યાંથી એકાદ મહિનાનું કન્સોલિડેશન આવ્યું છે, દબાણ આવ્યું છે, ત્યારબાદ આ આંકડા કેટલા પોઝિટિવ હોઈ શકે? નિશા, જે રીતે મેટલ, આપણે મેટલ સેક્ટર એઝ અ હોલ જોઈને ખાસ કરીને સ્ટીલ સેક્ટરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણને ઇમ્પ્રુવમેન્ટ સિન્સ લાસ્ટ 6 મંથ જોવા મળી રહ્યું છે અને એ પ્રાઇસમાં પણ રિફ્લેક્ટ થતું આઈ થિંક પ્રેક્ટિકલી બધી સ્ક્રિપ્ટમાં આપણે જોયું છે. ખાસ કરીને ટાટા સ્ટીલની વાત કરીએ તો ટાટા સ્ટીલમાં બે ફેક્ટર્સ છે. એક તો ડોમેસ્ટિક ફ્રન્ટે કંપની સારું પરફોર્મ કરી રહી છે અને જે એક જમીન એક્વાયર કરીને નવા પ્લાન્ટ નાખવાની જ્યારે તૈયારી કરતી હોય કંપની તો ફ્યુચર ડેફિનેટલી એમને પ્રોમિસિંગ લાગતું હતું જ કરતું હોય છે. એઝ ફાર એઝ યુરોપિયન ઓપરેશન્સ આર કન્સર્ન, હજી એમાં કંઈ મેજર બ્રેક થ્રુ નથી, પરંતુ રિસ્ટ્રક્ચરિંગ કરવાના પૂરેપૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. આજે જે આપણે જોયું છે કે જે પાઉન્ડમાં પણ એક મોટો ઘટાડો ગઈકાલે જોયો છે, ક્યાંક ને ક્યાંક એક કરન્સી માર્કેટની પણ અસર આપણને આમાં જોવા મળી રહી છે. નંબર થ્રી, જે એમઆઈપીની ઇફેક્ટ છે કે જે ગવર્મેન્ટે ફરીથી ડિસેમ્બર સુધી એક્સટેન્ડ કરી છે, આઈ થિંક બહુ જ મોટું પોઝિટિવ ફેક્ટર આ કામ કરી રહ્યું છે અને ડોમેસ્ટિક ડિમાન્ડમાં જે વધારો થયો છે એ આ આખા જે સ્ટીલ સેક્ટર છે એને એક બેનિફિટ કરશે. હજી પણ મને લાગે છે ટાટા સ્ટીલ ઘટાડે લેવું જોઈએ, કારણ કે આ શેરની એક રેન્જ એવી હોય છે કે જે લગભગ 15-20 રૂપિયાની રેન્જ હોય છે. ઘટાડે બાય કરવાની જ મારી એડવાઇસ છે. 420-425 નો ભાવ આપણને ટૂંકા સમયમાં જોવા મળી શકે છે. ઓકે, અહીંયા 420-425ના ભાવના માટેના લેવલ એક દેખાઈ રહ્યા છે, પરંતુ થોડો ઘટાડો આવે ત્યારે અહીંયા ખરીદી કરવા માટે ચોક્કસ સલાહ બની રહી છે. આ સિવાય અહીંયા ટાટા મોટર્સ ઉપર પણ અસીમજી આપનો એક વ્યૂ લેવા માંગીશું. જે રીતના આપણે જેએલઆરના ટર્ન અરાઉન્ડની સાથે એક સ્થિતિ જોઈ રહ્યા છે કે વેચાણ અહીંયા કન્ટિન્યુઅસ આપણને જગવાર તરફથી વધતું દેખાઈ રહ્યું છે. લેન્ડ રોવરમાં જોઈએ તો હજુ આપણને વેચાણમાં એટલો મોટો વધારો નથી, પરંતુ એક પ્રીમિયમ સેગમેન્ટ છે તો એને જોતા અહીંયા માર્જિન્સ ઘણા કંપનીના સુધરતા દેખાઈ રહ્યા છે. શું ધ્યાન મને છે અત્યારે અહીંયા ટાટા મોટર્સ માટે? વિક્રમ, મોટર્સને આખું સર્વાઈવ કરવામાં જગવાર લેન્ડ રોવરનો મોટો ફાળો રહ્યો છે. જ્યારે પણ આપણે ડોમેસ્ટિક ફ્રન્ટે કંપની સારું પરફોર્મ નથી કરતી ત્યારે એ કંપની જગવાર લેન્ડ રોવરનો મોટો સપોર્ટ રહેલો છે ને જે રીતે એ જે પેનિટ્રેટ થઈ રહ્યું છે, ખાસ કરીને ઇન્ડિયન માર્કેટમાં પણ આવવાની એક પૂરેપૂરું પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. ઇવન જે એમની પોતાની પેસેન્જર કાર છે એમાં પણ એમને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટેની વાતચીત પણ ચાલે છે. થર્ડલી, જે મહત્વની જે આપણે ઇકોનોમીની વાત કરતા હતા, ઇકોનોમી જ્યારે કિક સ્ટાર્ટ થતી હોય તો કમર્શિયલ વ્હીકલમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને એક બાઇંગનું એક દેખાતું હોય છે, ડિમાન્ડ દેખાતી હોય છે, એ ડિમાન્ડ પણ ક્યાંક રિફ્લેક્ટ થઈ રહ્યું છે. એટલે આઈ થિંક ટાટા મોટર્સ માટે એક મારી દ્રષ્ટિએ વિન વિન સિચ્યુએશન છે કે ડોમેસ્ટિક ફ્રન્ટે ઇમ્પ્રુવમેન્ટ દેખાય, કદાચ એમાં બહુ મોટી તેજી નથી પણ ઇમ્પ્રુવમેન્ટ જરૂરથી છે. બીજી બાજુ જગવાર લેન્ડ રોવર આપ જોશો તો મંથ ઓન મંથ ફિગર સારી આવી રહી છે. એટલે આઈ થિંક ટાટા મોટર્સ માટેનો અત્યારે એક સારો સમય ચાલી રહ્યો છે. પાસમાં પણ આપણે એક વ્યૂ બનાવ્યો છે કે આ 620-640નો ભાવ આપણને જોવા મળી શકે છે વિધિન 2-3 મંથ્સ. આઈ થિંક વી આર વેરી નિયર ટુ ધેટ રેન્જ. પણ ઘટાડે બાય કરવાની એડવાઇસ છે. ટાટા મોટર્સ લુક્સ વેરી ગુડ. આજે ભારત ફોર્જ ખાસો ભાગી ગયો છે. તમે જોશો તો સીએલએસએ જે મોટું અપગ્રેડ કર્યું છે આ કાઉન્ટરને, અને ત્યારબાદ આપણે જોયું છે આજના દિવસે જબરદસ્ત સવારથી ખરીદારી અહીંયા દેખાઈ રહી છે. પણ જે ટાર્ગેટ છે એ લાગે છે કે આટલા ઉપર, ઓલરેડી ઉપરના ટાર્ગેટ આપણને દેખાઈ રહ્યા છે, પણ તેઓ તો ફક્ત 1200-1200ની આસપાસના ટાર્ગેટ આપણને આપી રહ્યા છે ભારત ફોર્જ માટે. રુચિત, લાગે છે કે સીએલએસએનો જે ટાર્ગેટ છે 1200 રૂપિયાનો એ જલ્દીમાં અચીવેબલ છે? ઇન્ડિયા સ્ટોકમાં ઘણા સારા પોઝિટિવ સંકેત છે. ગયા 3-4 મહિનામાં એક સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં હતો અને કન્સોલિડેશન ફેઝથી ફરીથી એક બ્રેકઆઉટ પણ આવ્યું છે. બ્રેકઆઉટના વોલ્યુમ્સ પણ સારા છે, તો એક ક્યાંક ક્યાંક સંકેત છે કે આ સ્ટોકમાં હમણાં અપટ્રેન્ડનું રિઝમ્પશન થઈ શકે છે. ઇમિડિયેટ બેસિસ ઉપર 1200 સુધીના ટાર્ગેટ નથી લાગતા શોર્ટ ટર્મમાં, પણ જે પ્રીવિયસ આખી એક ફોલ હતી આ સ્ટોકમાં 1400થી લઈને 700ની નીચે આ સ્ટોક ગયું હતું, તો એનું અગર રિટ્રેસમેન્ટ કાઢીએ તો 50% રિટ્રેસમેન્ટ 1014ની નજીક આવી રહ્યું છે અને 61.8% રિટ્રેસમેન્ટ 1090ની આજુબાજુ આવી રહ્યું છે. તો પોસિબલ છે આ સ્ટોકમાં એ આ કરંટ અપમૂવમાં 1014 અને જો અગર 1014 ક્રોસ કરે તો 1090 સુધીના અપમૂવ્સ દેખાઈ શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર પણ એક સારું રિસ્ક રિવોર્ડ રેશિયો છે જો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે આ સ્ટોકને ખરીદારી કરવી હોય તો.
ઓકે ત્યાં જ અસીમ જે બીજું એક સેગમેન્ટ છે જેના ઉપર પણ આપનો એક વ્યૂ લેવા માંગે છે પ્રાઇવેટ સેક્ટરના બેંક માટે અહીંયા જે પ્રકારનો એક અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યો છે એમાં પણ આપણે જો મેજર લીડ જોઈએ તો એક્સિસ બેંક તરફથી છે આદા દિવસમાં આપણા સ્ટોક વેટેલ રહ્યો છે અત્યારે આપણને થોડું એક ગ્રીન ઝોનમાં કારોબાર ચોક્કસ દેખાઈ રહ્યો છે પરંતુ ટ્રેન્ડ અહીંયા હજુ પણ આપણને એક વીકનેસનો દેખાઈ રહ્યો છે સાથે જ આઈસીઆઈસીઆઈ બેંક જોઈએ તો એ ઓલરેડી અંડર પરફોર્મ કરી રહી છે અને યસ બેંકમાં આપણે ન્યૂઝ બેઝ ઘટાડો જોઈ રહ્યા છે શું ધ્યાન રાખવું જોઈએ અત્યારે અકાઉન્ટર્સ માટે પ્રેક્ટિકલી દરેક સ્ક્રિપ્ટમાં આપણને એક કરેક્શન જોવા મળ્યું છે જો સ્પેસિફિકલી એક્સિસ બેંક ની વાત કરીએ તો 608 ઉપરથી આપણને નીચો 530-531 સુધીનો ભાવ પણ જોવા મળ્યો રિઝેન્ટ બેન્ક જે સુતીનો સેલ કરશે જે વાત થઈને રોડ શો કરવાની વાત થઈ એમાં એક જે મોટા ઇન્વેસ્ટરનું એક મોટું એક ઓફકોર્સ જયારે ભાવ નીચા ભાવ થતું હોય તો એમાં એક હળવા પોઝિશન કરવાની એક પોઝિશન થઈ હતી અને બીજી બાજુ યસ બેંકનો ઇસ્યુ પણ આપણે જે QIP વખતે પ્રોબ્લેમ થયો હતો આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ થોડું ડેમ્પન થયું હતું સેકન્ડલી કદાચ હું એવું માનું છું કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ઇન કમ્પેરિઝન ટુ પબ્લિક સેક્ટર બેંક એક સારી રનવે તેજી આપણને જોવા મળે છે કદાચ એ કારણ પણ હોઈ શકે ત્યાં પ્રોફિટ બુકિંગ કરી અને ત્યાં એક કોન્સોલિડેટ થવાનો પ્રયત્ન કરી રહ્યું છે આખું સેક્ટર બીજી બાજુ જે પબ્લિક સેક્ટર બેંકે બિલકુલ આપણને પ્રાઇસ અર્નિંગ રેશિયોની વાત કરીએ કે જે રીતે પરફોર્મન્સ આવ્યું હતું ઇટ વોઝ અંડર પરફોર્મિંગ એમાં આપણને સારી તેજી જોવા ઓલરેડી મળી ચૂકી છે પરમાં નીચલા મથાળી સારી ઉછાળો આપણને જોવા મળ્યો છે એટલે પ્રાઇવેટ સેક્ટર બેંક માટે હજી મને એમ લાગે છે કે અનધર 1 or 2 મંથ થોડા ચેલેન્જિંગ રહેશે બટ જે ફ્યુચર છે આપણે જો લોંગ ટર્મની વાત કરતા હોય તો આઈ એમ વેરી બુલિશ અબાઉટ ઓલ ધી સ્ક્રિપ્ટ્સ એટલે ઇવન એક્સિસ બેંક પણ 520-525 નો ભાવ આવે તો ખૂબ જ એટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ બને છે એક જ કન્ડિશન રહેશે કે થોડો વ્યૂ લાંબો સમય રાખવો પડે ટૂંકા ગાળામાં હજી પણ અંડર પરફોર્મ કરે એવું લાગે છે ત્યારે ચીકવા નજર કરી લે હાલના થોડાક ટ્રેન્ડ પર જ્યાં આપણને થોડી ઘણી ખરીદારી જોવા મળી હોય ખાસ કરીને નિફ્ટીમાં આપણે જોઈ રહ્યા છે દબાણ છે પણ અમુક કાઉન્ટર્સ નીચલા મથાળે બાઇંગ ઝોનમાં પણ છે જેમ કે તમે જોઈ શકો છો બોશ HDFC બેંક ટાટા સ્ટીલની અત્યારે જ આપણે ચર્ચા કરી બજાજ ઓટો તમે જુઓ તો થોડું નેગેટિવ હતું કાઉન્ટર અને ત્યાંથી એક પોઝિટિવ રિવર્સલ આવ્યું છે તમે જોશો તો સારા ચાર્ટ રિવર્સ થયા છે સારી એવી બાઇંગ આવી છે નીચલા મથાળે આ સપ્તાહ દરમિયાન એટલું કંઈ ખાસ બાઇંગ નથી લગભગ આજના દિવસે જ ખરીદારી આવી છે ટુ વ્હીલર કાઉન્ટર્સ તો આપણે જોઈએ છે બઝિંગ હોય છે પણ રુચિત શું બજાજ ઓટોના ચાર્ટ એટલા સ્ટ્રોંગ નથી બજાજ ઓટો આજની હું ટ્રેડિંગ સેશનમાં જે લો ફોર્મ થયું છું એ એક સારા સપોર્ટ ઉપર થયું છે ડેલી ચાર્ટમાં 89 ડેઝનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર એક્ઝેક્ટ આજે લો છે તો પ્રોબેબલી લાગે છે કે પુલબેક મૂવ હોઈ શકે છે અહીંયાથી અપટ્રેન્ડના રિઝમ્પશન થશે એવા કોઈ સંકેત નથી પણ ડેફિનેટલી ડાઉનસાઇડ શોર્ટ ટર્મ માટે તો ઘણી લિમિટેડ લાગી રહી છે અને પ્રોટેક્ટેડ લાગી રહી છે તો કરંટ લેવલ ઉપર તો જો ટ્રેડિંગ વ્યૂ લેવું હોય સ્ટોક ઉપર તો 2780 નું એક સ્ટોપ લોસ મૂકીને એક પુલબેક મૂવ માટે ખરીદી કરાઈ શકે છે અને 2935 સુધીના ટાર્ગેટ્સ પ્રોબેબલી નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે તો ડાઉનસાઇડ પ્રોબેબલી આ સ્ટોકમાં ઘણી લિમિટેડ રહેશે એવું લાગી રહ્યું છે ડાઉનસાઇડ ઘણી એક લિમિટેડ દેખાઈ રહી છે સાથે એક બીજું કાઉન્ટર જોઈએ ટેકનિકલ એસ્પેક્ટથી જો વાત કરીએ કોલ ઇન્ડિયાનો સ્ટોક છે આજના દિવસમાં અહીંયા 100 દિવસના મૂવિંગ એવરેજ પરનું એક બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ આ સ્ટોક તરફથી કરવામાં આવ્યો છે જ્યાં આપણે જોયો તો એક સારો સુધારા સાથેની ચાલ આપણને જોવા પણ મળી રહી છે પરંતુ વોલ્યુમ સપોર્ટ જોઈએ તો અહીંયા રુચિત આવતો નથી દેખાઈ રહ્યો કોલ ઇન્ડિયા માટે શું ધ્યાન રાખવું બને નિયર ટર્મમાં સ્ટોકને જોઈને લાગતું નથી કોઈ ઇમિડિયેટ અપસાઇડ આ સ્ટોકમાં રહેશે સ્પેસિફિકલી ગયા 1-1.5 મહિનામાં જે સ્ટોકના જે અપમૂવ હતું એ અપમૂવમાં વોલ્યુમ એટલા સારા નહીં હતા તો અને એક હેડ એન્ડ શોલ્ડર્સ જે એક રિવર્સલ પેટર્ન હોય છે હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્નનું ફોર્મેશન પણ ડેલી ચાર્જ ઉપર ફોર્મ થયું છે એમની 325 એક રેઝિસ્ટન્સ રહેશે જો આ સ્ટોક 325ની ઉપર ક્રોસ કરે તો જ આ પેટર્નની ફેલિયર કહેવાશે અને એના પછી જ આ સ્ટોકને ખરીદારી માટે આ સ્ટોકને જોવા જોઈએ આ સ્ટોક અગર જો 325 ક્રોસ નહીં કરે અને કન્ટિન્યુ ડાઉનસાઇડ મુવમેન્ટમ કન્ટિન્યુ થાય આવતા સપ્તાહમાં તો 305 સુધીના લેવલ્સ પણ આવી શકે છે એટલે આ જોઈને કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને ખરીદારી કરવાની સલાહ નહીં આપીશ એક સ્ટોકને વોચલિસ્ટ પર રાખવું જોઈએ 325ના ક્રોસ કર્યા બાદ જ આ સ્ટોકમાં પોઝિશન લેવું જોઈએ ઓકે ત્યારે જ આપણે જોઈ રહ્યા છે બેંક નિફ્ટી ઘણા પ્રયાસો કરી રહ્યું છે આગળ વધવાનું અત્યારે તમે જોશો રેડ ઝોન ને ગ્રીન ઝોનની વચ્ચે ઝોલા ખાય છે અત્યારે હવે 3-4 પોઈન્ટનો સુધારો છે બેંક નિફ્ટીમાં કહી શકાય PSU બેંક આજે બઝિંગ છે PNBમાં તમે જુઓ સારી એવી અપસાઇડ છે SBI બઝિંગ છે એક્સિસ બેંકમાં આપણે જોઈ રહ્યા છે 0.25%ની આસપાસની ખરીદારી છે પણ ચાર્ટ થોડું વીક પણ બનતું દેખાઈ રહ્યું છે થોડી થોડી વારે HDFC બેંક તમે જુઓ ત્યાં બાઇંગ આવી છે નેગેટિવ હતો આ કાઉન્ટર ત્યાંથી રિવર્સલ છે અત્યારે આમાંથી કોઈ કાઉન્ટર ગમે છે રુચિત મારા ખ્યાલથી એક્સિસ બેંક જો છે એક
મીડિયમ ટુ લોંગ ટર્મ માટે એક સારું બાય કરંટ લેવલ્સ ઉપર કે એનાથી થોડુંક ડિક્લાઇન્સ ઉપર બની શકે છે? ઓલધો ટેકનિકલી શોર્ટ ટર્મ ચાર્ટ થોડા વીક છે, પણ જે ઓલધો એક ઓલરેડી કરેક્ટિવ મૂવ આ સ્ટોકમાં આવી ચૂક્યું છે અને 400 ની આજુબાજુ આ સ્ટોકમાં ઘણા સ્ટ્રોંગ સપોર્ટ પણ છે, તો જો અહીંયાથી થોડુંક કરેક્ટ 500 ની આજુબાજુ ઘણા સ્ટ્રોંગ સપોર્ટ પણ છે, તો 500 ની આજુબાજુ આ સ્ટોક મળે તો કરંટ લેવલ્સ ઉપર અને ડિપ્સમાં 500 ની આજુબાજુ આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. 3-4 મહિનાનો એક જો ટાઈમ ફ્રેમ રાખીએ તો પોસિબલ છે જે પહેલાના હાઈઝ હતા એ ફરીથી આ સ્ટોક ટેસ્ટ કરી શકે છે. ઓકે, આ દરમિયાન આપણે આજે ઘણા કાઉન્ટર્સ એવા રહ્યા છે કે જ્યાં સમાચારો આધારિત એક મુવમેન્ટ આવતી જોઈ રહ્યા છે. એવા સ્ટોક્સની અંદર અત્યારે આપણે કેટલાક મિડકેપ કાઉન્ટર્સ ઉપર પણ નજર કરીએ, કારણ કે અત્યારે આપણે જોઈએ તો નેટનેટ બઝ આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. MRPL અને ચેન્નાઈ પેટ્રો આજે આ બંને સ્ટોક એક મજબૂતીમાં દેખાયા છે. અને અસીમ જે આપણે પહેલા જયારે મિડકેપમાં વાત કરી છે, ચેન્નાઈ પેટ્રો આપનો પસંદીદા સ્ટોક રહ્યો છે, શું ધ્યાન મને છે આજના ન્યૂઝને જોતા? વિક્રમ, ખાસ કરીને ચેન્નાઈ પેટ્રોની આપણે પહેલાં વાત કરી. ચેન્નાઈ પેટ્રોનો જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ જોશો તો એક થોડાક ઇરેટિક એટલા માટે આવ્યા હતા કે વચ્ચેના સમયમાં જે એક ઇન્વેન્ટરી લોસના કારણસર એક પ્રોફિટમાં વધઘટ મોટી જોવા મળી હતી, પરંતુ છેલ્લા બે ક્વાર્ટર્સથી કંપનીના પરફોર્મન્સ બહુ જ એક્સલન્ટ છે. બધા પ્લાન્ટ વ્યવસ્થા સારા ચાલી રહ્યા છે, ફૂલ કેપેસિટી ચાલે છે. સૌથી મહત્વની વસ્તુ છે કે GRMમાં પણ એક સારો વધારો જોવા મળ્યો છે. ઇવન જો આ પ્રાઇસ અર્નિંગ રેશિયો જોશો તો પ્રાઇસ અર્નિંગ રેશિયો પણ ખૂબ જ એટ્રેક્ટિવ છે. કંપનીએ જે હમણાં જ 40% કે 4 રૂપિયા ડિવિડન્ડ પણ આપ્યું છે, એટલે ઇન ઓલ ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત કંપની છે. આ શેરમાં મારી દ્રષ્ટિએ જે 292-295 ભાવમાં જો એક્યુમ્યુલેટ કરવામાં આવે તો ઝડપથી આપણને 330-350 ભાવ જોવા મળશે. ખાસ કરીને ચેન્નાઈ પેટ્રો માટે મારો વ્યૂ પોઝિટિવ છે અને આઈ એમ બુલિશ અબાઉટ ધ સ્ટોક. MRPL માટે પણ મારો વ્યૂ ડેફિનેટલી સારો છે. ઓનલી થિંગ, કંપની ઘણા વખત પછી કોન્સોલિડેટ થયા પછી એક સારું પરફોર્મ કરી રહી છે. કદાચ એને જે રીતે પ્રાઇસમાં રિફ્લેક્ટ થતો થોડો ટાઈમ લાગશે, પરંતુ એ પણ એક ફંડામેન્ટલી મજબૂત કંપની છે. એટલે આ બંને કંપની માટે મારો વ્યૂ પોઝિટિવ છે, પરંતુ ચેન્નાઈ પેટ્રો એક ડેફિનેટલી વધારે બેટર લાગી રહ્યો છે. ઓકે, અત્યારે આપણે જોઈએ રિલાયન્સ ડિફેન્સ માટે ખબર આવતી જોવા મળી છે. તમે જુઓ, નીચલા અઠાળે 5.5% રિકવરી આવી છે અને આ કાઉન્ટર રેડ ઝોનમાંથી હવે ગ્રીન ઝોનમાં સરકી ગયું છે. ખબર એમ બનતી દેખાય છે કે યુએસની અલરિક કંપની સાથે તેઓએ MOU કર્યું છે. MRO બજારમાં ઓઇલ એન્ડ ગેસ માટે આ MOU કરવામાં આવ્યો છે અને ખાસ કરીને પીપા વાવને વન સ્ટોપ સોલ્યુશન બનાવવામાં આવશે અપસ્ટ્રીમ ડ્રિલિંગ કંપનીઝ માટે. એટલે આ રિલાયન્સ ડિફેન્સ તરફથી ખાસ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. તો એ અલરિક યુએસએ સાથે એક MOU સાઈન કર્યો છે રિલાયન્સ ડિફેન્સે, અને ખાસ કરીને જે પીપા વાવ છે એને વન સ્ટોપ સોલ્યુશન બનાવવામાં આવશે સ્ટ્રીમ ડ્રિલિંગ કંપનીઝ માટે. આ કહી શકાય એક સારી ખબર, પોઝિટિવ ખબર રિલાયન્સ ડિફેન્સ માટે દેખાઈ રહી છે. લગભગ રિલાયન્સ શિપયાર્ડ અલરિક સાથે MOU કર્યો છે અને એનાથી 7,000 કરોડ રૂપિયા 10 વર્ષની અંદર તેઓને મળતા રહેશે એવું અત્યારે MOUની અંદર લખાણ થયું છે. તો આ કહી શકાય ખાસી પોઝિટિવ ખબર રિલાયન્સ ડિફેન્સ માટે આવતી જોવા મળી રહી છે. અસીમજી, શું કહેશો? નિશા, આ એક રિલાયન્સ ગ્રુપમાં, ખાસ કરીને એડીએચ ગ્રુપમાં આપણે જોયું કે રેફલના ડીલ થયું એ પછી પણ એક MOU કરવામાં આવ્યું હતું. આજે આપણને આજે ન્યૂઝ મળી રહ્યા છે, એટલે જરૂરથી કંપનીમાં ઘણા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને આઈ થિંક આવનારા સમયમાં આ એક સારું પોઝિટિવ રિટર્ન આપશે. ટૂંકા ગાળાની વાત કરી નિશા, તો મને એમ નથી લાગતું કે ઇમિડિયેટ ઇફેક્ટ કોઈ આવે. આ સેન્ટિમેન્ટલ ઇફેક્ટ ચોક્કસ આવતી હોય છે. 59-62 આસપાસ આ શેર ઘણા વખતથી એક ટ્રેડ કરી રહ્યો છે, એટલે મોટી તેજી મને આ ન્યૂઝથી લાગે આવે એવી શક્યતા મને ઓછી લાગે છે. બટ યસ, એવું બની શકે કે હવેના સમયમાં જે સમય આવશે કે જે લાંબા ગાળાનો રોકાણકાર છે, ટૂંકા ગાળામાં મોટી આનું કે ઇફેક્ટ નહીં આવે. લાંબા ગાળા માટે ચોક્કસ આ એક શેર સારો બની રહેશે, બટ પીરિયડ ખૂબ જ લાંબો રહેશે. હમણાં કોઈ બાઇંગ નહીં કરતા, એક વખત કોન્સોલિડેટ થાય, સેટલ થાય, એ પછી જ આપણે બાઇંગ કરવું જોઈએ. શું માનવું છે રુચિત, આપનું શું માનવું છે? સ્ટોક પ્રોબેબલી કન્સોલિડેશન ફેઝમાં છે. આપણે જોઈએ કે જાન્યુઆરી મંથથી જ આ સ્ટોકને એક કરેક્ટિવ મૂવ બાદ કોઈ ખાસ પોઝિટિવ મોમેન્ટમ નથી આવ્યો અને રિસેન્ટલી પણ આ સ્ટોક 72 રૂપિયાથી લઈને એક 55 રૂપિયા સુધીનું એક ઘણું શાર્પ કરેક્શન આપ્યું હતું. તો પ્રોબેબિલિટી લાગે છે કે આ સ્ટોક જો થોડુંક હજી અપમું આવે તો 64-65 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે અને એટલું જલ્દી 65 ના લેવલ્સ ક્રોસ નહીં કરશે. તો કરંટ લેવલ્સ પર ઓલધો એક ન્યૂઝ છે, પણ આ ન્યૂઝ લીધા બાદ પણ ફોલો અપ બાઇંગ જો નહીં આવે કાલે પરમ દિવસની ટ્રેડિંગ સેશનમાં અને 65 ના લેવલ્સ ક્રોસ નહીં થાય તો પ્રોબેબિલિટી છે કે આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં જ કન્ટિન્યુ રહેશે.
ઓકે, તો રિલાયન્સ ડિફેન્સ પર આ ખબરની અસર આવી છે અને જબરદસ્ત રિકવરી આ કાઉન્ટરમાં ખરીદારી જોવા મળી છે. ત્યારે જ આગળ વધીએ, મિડકેપમાં બીજા કયા કાઉન્ટર બઝિંગ છે માહિતી લઈએ રિસર્ચ એનાલિસ્ટ દેવાંશી આશીર પાસેથી. દેવાંશી, બિલકુલ, આજના દિવસમાં સૌથી પહેલા મિડકેપ્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે જેટલા બી મીડિયા કાઉન્ટર્સ છે ત્યાં એક સારી એવી રાલી થતી દેખાય છે. સવારથી સન ટીવીમાં, એફએનઓમાં એક ઓપન ઇન્ટરેસ્ટમાં બિલ્ડઅપ થતો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે આજના દિવસમાં આપણને બીજા જે મીડિયા કાઉન્ટર્સ છે ત્યાં એક રાલી થતી દેખાય છે. ઝી એન્ટરટેઈનમેન્ટ બીજો ટોપ ગેનર બનતો દેખાય છે. નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ 3% સુધીના ગેઇન્સ અને સન ટીવી અત્યારે 6% સુધીના ગેઇન્સ કેશ માર્કેટમાં. અને સાથે જ એફએનઓની વાત કરીએ તો અહીંયા ખાસા એક 15-16% સુધી ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થતા દેખાઈ રહ્યા છે. અને સિવાય આજના દિવસમાં આઈએફસીઆઈ, આઈડીબીઆઈ બેંકના કાઉન્ટર પર ખાસ કરીને ફોકસ આપતો જોવા મળી રહ્યો છે. જે એનએસસીની બોર્ડની બેઠક થતી જોવા મળી રહી હતી એના જ કારણે આપણને જોવા મળ્યું કે જે આઈપીઓને મંજૂરી મળતી દેખાય છે. સાથે જ ઇન્ટરિમ ડિવિડન્ડ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે અને બોનસ ઇસ્યુ કરવામાં આવશે. 1:10 આ જે રેશિયો છે એ નક્કી કરી દેવામાં આવ્યો છે. અને તમને જણાવું કે આઈએફસીઆઈની અહીંયા 3% સુધીની હિસ્સેદારી છે. એના જ કારણે આજના દિવસમાં આઈએફસીઆઈમાં એક સારી વિખરદારી બનતી દેખાઈ રહી છે. આઈડીબીઆઈ બેંકમાં પણ બીજા સમાચાર એ પણ આવતા જોવા મળી રહ્યા હતા કે બેંકના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અહીંયાથી એમને કેપિટલ રેઝ કરતા જોવા મળશે અને હવે એમની જે સરકારની જે હિસ્સેદારી છે એ હવે અહીંયાથી ઘટતી જોવા મળી શકે છે, 52% સુધી લાવી શકે છે. અને એના જ કારણે આપણને આજના દિવસમાં એક સારા વોલ્યુમ સાથે 3% સુધીના ગેઇન્સ આ કાઉન્ટરમાં પણ આવતા દેખાઈ રહ્યા છે. સાથે જ આજના દિવસમાં જીમ બ્રેવરીઝના કાઉન્ટર પર પણ એક સારો ફોકસ બનતો જોવા મળી રહ્યો છે. જે રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે ત્યારબાદ આપણને ખાસો એવો દબાણ જીમ બ્રેવરીઝ તરફથી આવતો દેખાયો છે, કેમ કે જે અન્ય આવક છે એના જ કારણે ઓવરઓલ રિઝલ્ટ થોડાક સારા આવતા જોવા મળી રહ્યા હતા. એના સિવાય જે કુલ આવક છે ત્યાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. નફો ફક્ત અન્ય આવકના કારણે જ વધ્યો છે. ઓવરઓલ એબિટા ઉપર બી તમે નજર કરો, માર્જિન સ્લાઇટ એક વધતા જોવા મળી રહ્યા છે, પણ આવકના કારણે આપણને ખાસ કરીને ઘટાડો જ બનતો દેખાયો છે આજના દિવસમાં. ઓવરઓલ યુનાઇટેડ સ્પિરિટ્સ સાથે જે સ્પિરિટ કંપની છે ત્યાં સ્લાઇટલી એક દબાણ આજના દિવસમાં અહીંયા પણ આપતા જોવા મળ્યા છે. સાથે જ આજના દિવસમાં પેપર કાઉન્ટર્સ આ એક સેગમેન્ટ છે જે પાછલા 2-3 ટ્રેડિંગ સેશનથી આપણને ગેઇન્સ બતાવી રહ્યો છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે જે કે પેપર ઉપર તમે નજર કરો, સિમેન્ટ સ્ટાર પેપર છે, તમિલનાડુ પ્રિન્ટ છે, બિલ્ટ, આ બધા કાઉન્ટર્સ જે છે એ સારા એવા ગેઇન કરતા દેખાય છે. જે કે પેપર પાછલા 3-4 ટ્રેડિંગ સેશનમાં એક સારા એવા ગેઇન્સ બતાવી ચૂક્યું છે અને સારા વોલ્યુમ્સમાં. સાઉથ ઇન્ડિયન બેંક રિઝલ્ટના કારણે આપણને આજના દિવસમાં ફોકસમાં આવતો જોવા મળી રહ્યો છે. એસેટ ક્વોલિટી મેન્ટેન થતી દેખાય રહી છે, પણ અહીંયાથી આપણે જે રીતના યુઝ્યુઅલી જોતા હોય છે કે જે એનઆઈ છે ઓલમોસ્ટ 445 કરોડની આસપાસ આવ્યો છે. ચોખ્ખો નફો અહીંયાથી સ્લાઇટલી એક વધતો દેખાય રહ્યો છે અને જે અસેટ લેવલ્સ છે એ ખાસ કરીને મેન્ટેન થતા દેખાય છે. જે નેટ એનપીએસ છે એમના એ ખાસ કરીને ઘટતા જોવા મળી રહ્યા છે. તો સ્લાઇટલી પોઝિટિવ હતો, પણ કેમ કે 25ના લેવલ્સના ઉપર અત્યાર સુધી સ્ટોક બ્રેકઆઉટ નથી આપી શક્યો, 25ના લેવલ્સના ઉપર સ્લાઇટલી આપણને પ્રોફિટ બુકિંગ પર આવતો જોવા મળી રહ્યો છે. અને લગભગ 2.5% દબાણ સાથે અહીંયાથી સાઉથ ઇન્ડિયન બેંક ટ્રેડ કરે છે. અને આખરમાં ઓરિયન્ટ સિમેન્ટનો કાઉન્ટર આજના દિવસમાં ખાસો ફોકસમાં છે. જેપી એસોસિએટ્સના જે સિમેન્ટ યુનિટ છે ત્યાં એક ખરીદારી કરશે. ઓલમોસ્ટ એન્ટરપ્રાઇઝ વેલ્યુ મળી રહી છે 1450 કરોડ રૂપિયાની મળતી દેખાય છે. પણ કેમ કે ઓરિયન્ટ સિમેન્ટ પર જે ડેટ છે એ ખાસ કરીને વધારે છે, એના જ કારણે આપણને ઓરિયન્ટ સિમેન્ટ પર આજના દિવસમાં આ સમાચાર બાદ બી 6% સુધીનો ડેટ અહીંયાથી બનતો દેખાય છે. ઇન્ટરનલ જે અક્રુવલ્સ છે એટલા બધા સારા નથી કેશ લેવલ્સ, અને આ ડેટ બાદ આ જે ખરીદારી કરશે ત્યારબાદ એમની જે ડેટ છે એ ખાસ કરીને વધતો જોવા મળશે. પણ એના બાદ જીપી એસોસિએટ્સમાં આપણને લગભગ 1.25% સુધીની મજબૂતાઈ બનતી દેખાય, કેમ કે ત્યાં એમનું જે ડેટ છે ખાસ કરીને ઘટતો જોવા મળશે. આભાર દેવાંશી આ સમગ્ર વિગત માટે. અને ત્યારે જ અહીંયા પેલા પેપર કાઉન્ટર્સ ઉપર વાત કરીએ, ઓલમોસ્ટ આપણે જોઈએ તો ગયા મહિનાથી જ અહીંયા આપણને એક સારા એવા બઝ ક્રિએટ થતા દેખાઈ રહ્યા હતા. અને પછી આપણે માર્કેટની વોલેટિલિટી સાથે થોડું અહીંયા સાઇડવેઝ જોયું, પરંતુ આજે ફરી પાછા આપણે જોઈએ ને ઓવરઓલ આ સપ્તાહમાં જોઈએ તો પેપર કાઉન્ટર આપણને ફરી પાછા બઝ થતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને અહીંયા જેકે પેપર અને તમિલનાડુ પ્રિન્ટની વાત કરીએ, અસીમજી શું ધ્યાન રાખવું બંને સ્ટોકમાં ખરીદદારી કરવી જોઈએ? જનરલી પાસ્ટમાં આપણે જોશો તો એક પેપર ઇન્ડસ્ટ્રીને થોડુંક આપણે પ્રાઇસ અર્નિંગ રેશિયો ઓછો આપતા હતા, અને છેલ્લા લગભગ 3-4 મહિનામાં જે રીતે પ્રાઇસ પેપરના વધ્યા છે, જે રીતે ઇનપુટ કોસ્ટમાં ઘટાડો થયો છે, પ્રોફિટેબિલિટીમાં એક સારો આપણને વધારો દરેક કંપનીમાં જોવા મળ્યો છે. એટલે જે તેજી શરૂઆત થઈ છે આઈ થિંક હજી પણ એક સસ્ટેન રહેશે અને આવનારા સમયમાં કદાચ નવા આપણને ભાવ જોવા મળશે.
પેપર ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ મારો વ્યૂ બુલિશ છે, ખાસ કરીને જેકે પેપર બહુ સારો લાગી રહ્યો છે, એટલે ઘટાડે જેકે પેપરમાં બાય કરવું જોઈએ. એક વધારે એડિશન કરીશ કે ઇવન સેન્ચુરીમાં પણ એક જે પેપર ડિવિઝન છે, સેન્ચુરી ટેક્સટાઇલ છે આમ તો, પણ સેન્ચુરી ટેક્સટાઇલમાં એક પેપર ડિવિઝન પણ કંપની કામ કંપનીનું છે, એ પણ સારું પરફોર્મ કરી રહ્યું છે. એટલે આપણે સેન્ચુરીમાં પણ આપણે એક સારી રનવે તેજી જોવા મળી છે, લાર્જ કેપમાં આવે છે, પણ ઇન્વેસ્ટર માટે એમાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટી હજી આ ભાવે પણ રહેલી છે. ઉલ્લેખ અત્યારે થયો ગીતાંજલિ જેમ્સ, તમે જુઓ 13% ઉપર ટ્રેડ થતું જોવા જઈએ તો આજે એક કહી શકાય સિઝનલ કાઉન્ટર છે. જ્યારે પણ ફેસ્ટિવલ સિઝન આવે તો એવામાં ડિમાન્ડ આવતી હોય છે. એક બાજુ આપણને સોનાના ભાવ નીચે પડતા દેખાયા છે, બીજી બાજુ ફેસ્ટિવલ સિઝન છે તો જ્વેલરી કંપની છે ત્યાં આપણે જોઈ શકીએ અપસાઇડ આવી શકે. શું લાગે છે રુચિત, એક ટ્રેડિંગ બેટ લેવી જોઈએ કે આ ગેઇન્સ મળ્યા છે એને લઈને ઘર ભેગા થવું જોઈએ? જે સ્ટોકમાં એક સારા કરેક્ટિવ મૂવ પછી ફરીથી હાલમાં એક સારું હાર્ટ ઓફ હાર બોટમનું સ્ટ્રક્ચર બન્યું છે. ઓલ્ધો જો પ્રીવિયસ 10-2 જોઈને લાગતું નહીં હતું કે આ સ્ટોકમાં એટલી મોટી અપ મૂવ એટલા શોર્ટ ટર્મ આવશે, પણ સારા વોલ્યુમ સાથે બેક છે એટલે પ્રોબેબિલિટી છે કે આ સ્ટોકમાં હજી બી અપ મૂવ બની શકે છે. પણ આ સ્ટોકમાં જે રિસન્ટ અપ મૂવ છે એના બાદ કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવામાં રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ નથી. તો એટલે ગીતાંજલિ જેમ્સને અત્યારે ખરીદારી કરવાની સલાહ નહીં આપીશ, પણ જો કોઈ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે જેને લીધેલા છે ટ્રેડિંગ માટે એ હજી બી હોલ્ડ રાખી શકે છે લગભગ ઉપર 92 સુધીના ટાર્ગેટ્સ માટે. જ્વેલરી સેગમેન્ટમાં જે એક બીજો સ્ટોક છે પીસી જ્વેલર્સ, જે એક સારું અપટ્રેન્ડમાં છે. કન્ટિન્યુઅસ આ સ્ટોકમાં ગયા 3-4 મહિનાથી જ હાય ટોપ હાય બોટમનું સ્ટ્રક્ચરનું ફોર્મેશન છે. ગયા 1-1.5 સપ્તાહથી એક કન્સોલિડેશન ફેઝમાં છે, પણ જે એક બ્રોડર ટ્રેન્ડ છે એ જોઈને લાગી રહ્યું છે કે સ્ટોકમાં ફરીથી અપમૂવ આવતા 2-3 સપ્તાહમાં આવી શકે છે. તો ગીતાંજલિ જેમ્સ કરતા પીસી જ્વેલર્સમાં વધારે કમ્ફર્ટ રહેશે જો પ્રીવિયસ ટ્રેન્ડ છે એ જોઈને, અને પોસિબલ છે આ સ્ટોક એકવાર કન્સોલિડેશન ફેઝથી નીકળશે તો 550 સુધીનું અપમૂવ આ સ્ટોક બતાડી શકે છે. તો પીસી જ્વેલર્સને કરંટ લેવલ્સ ઉપરથી પણ ખરીદારી કરી શકે છે. ઓકે, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, ત્યારબાદ બીજા સ્ટોક્સ પર કરીશું ચર્ચા. વેલકમ બેક. સાથે જ અત્યારે આપણે મહત્વના સમાચાર ઉપર એક વખત નજર કરીએ તો રિલાયન્સ કમ્યુનિકેશન તરફથી ફેસ્ટિવલની ઓફર આવી રહી છે. નવા અને જૂના બંને ગ્રાહકો માટે આ ફેસ્ટિવલ ઓફર આવી રહી છે, જેમાં નોનસ્ટોપ પ્રીપેડ પ્લાનમાં 1000 મિનિટ લોકલ અને એસટીડી કોલ માટેની ફ્રી આપવામાં આવી રહી છે, અને રિલાયન્સ ટુ રિલાયન્સ કોલમાં 153 મિનિટ આપણને ફ્રી આપતી જશે. ડબલ સ્ક્રૂપમાં પ્લાન અંતર્ગત નવા ગ્રાહકોને 6 મહિના માટેનો ફૂલ ટોક ટાઈમ અને ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. ઘણા પોઝિટિવલી અત્યારે આપણે જોઈએ તો અહીંયા ડેટા અને વોઇસ કોલ માટેના પ્લાન અત્યારે રિલાયન્સ કમ્યુનિકેશન તરફથી આવતા દેખાઈ રહ્યા છે. સ્ટોક અત્યારે ઓલમોસ્ટ 1.5% મજબૂતી સાથે ટ્રેડ થતો અહીંયા આપણને દેખાઈ રહ્યો છે. ટેકનિકલ વ્યૂ લઈએ તો રુચિત, શું ધ્યાન બને છે રિલાયન્સ કમ્યુનિકેશનમાં ખરીદદારી કરવી જોઈએ? સ્ટોકને એકચ્યુઅલી 45 ની આજુબાજુ ઘણો સ્ટ્રોંગ સપોર્ટ હતો. ફેબ્રુઆરી મહિનાથી લઈને લાસ્ટ વીક સુધી 45 નું સપોર્ટ આ સ્ટોક બ્રીચ નથી કર્યું હતું, ઇન્સ્પાઇટ ઓફ 3-4 વખત આ 6 મહિના દરમિયાન આ સ્ટોક ત્યાં આવ્યું હતું. ગયા અઠવાડિયામાં આપણે જોયું હતું કે જયારે નેગેટિવ ન્યૂઝ બધી ટેલિકોમ સેક્ટરમાં હતી ત્યારે આ સ્ટોક એકલું સપોર્ટ બ્રીચ કર્યું હતું 29 સપ્ટેમ્બરના, અને નીચે ફરીથી 42 સુધીનો લો બનાવ્યો હતો. પણ એક ફોલો અપ સેલિંગ મોમેન્ટમ આ સ્ટોકમાં નથી આવી, જે એક ટ્રેપ કહીએ છીએ આપણે, બે ટ્રેપની કાઇન્ડ ઓફ ફોર્મેશન આ સ્ટોકમાં છે. એ જોઈને લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં એક ફૂલબેક મૂવ ડેફિનેટલી નિયર ટર્મમાં આવી શકે છે, અને ફરીથી આ સ્ટોક જે પહેલાંનું રેન્જ હતું 52-53 હાયર રેન્જ ત્યાં સુધી ફરીથી સ્ટોક જઈ શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર જો અગર ટ્રેડિંગ કોલ આ સ્ટોકમાં લેવું હોય તો 45 ની નીચે એક સ્ટોપલોસ મૂકીને 52-53 ટાર્ગેટ માટે ખરીદારી આ સ્ટોકમાં કરવી જોઈએ. તો અસીમજી, આપણે જોઈ રહ્યા છે એક પછી એક ટેલિકોમ કંપનીઝ ઓલરેડી આવા ઓફર્સ આપી રહી છે 3 મહિના માટે, બધા જ ટોક ટાઈમમાં કહી શકાય ભાવ ઓછા કરી રહ્યા છે, ડેટા ફ્રી આપી રહ્યા છે, પણ ખરેખર શું આ એક મોટું ભારણ નહીં વધી જાય આ કંપનીઓ માટે? અને અત્યારે આપણે સ્પેક્ટ્રમ પણ જોયા હોય તો એક રીતે જોવા જોઈએ તો એટલા એગ્રેસિવલી નથી થયા, એટલે કઈ રીતે મૂલવો છો આ બધી ખબરોને? નિશા, ડેફિનેટલી આ જે બધા ન્યૂઝ છે, એક આપણે એમ કહીએ છીએ કે ફ્રી આપે છે, એરટેલની ઓફર હતી, અત્યારે આપણે રિલાયન્સની વાત કરી રહ્યા છીએ, અને આ જે બધું જે તોફાન શરૂ થયું છે એ જીઓની એનાઉન્સમેન્ટ પર થયું છે. દરેક કંપનીને પોતાના જે કસ્ટમર છે એનો બેઝ જાળવી રાખવો છે, અને એ જો કોમ્પિટિશનમાં એક વખત સ્વિચ ઓવર થાય તો ફરીથી પાછા લાવવા બહુ ડિફિકલ્ટ થતા હોય છે. એટલે બે વસ્તુ છે, એક બાજુ જે ડિસેમ્બર સુધીની ફ્રી ઓફર રિલાયન્સ જીઓએ જે ઓફર કરી છે
એની સામે લગભગ દરેક કંપનીએ પોતાના અલગ અલગ પ્લાન કરીને જે પોતાના કસ્ટમર છે એ માઇગ્રેટ ના થાય એના માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. સેકન્ડલી, જે રીતે જે ઓક્શન થયા છે, આઈ થિંક ગવર્મેન્ટના એક્સપેક્ટેશન પ્રમાણે નથી થયા. ઇવન 7 મેગાવોટ્સમાં તો બોલી પણ નથી બોલાઈ. ઇન ઓલ જે આપણે જે સ્પેક્ટ્રમ જે અલગ અલગ એરિયાની છે એમાં પણ ઘણા સેક્ટરમાં એ પેન્ડિંગ રહ્યા કરે છે. એટલે થિંગ્સ આર નોટ લુકિંગ સો પ્રોમિસિંગ એઝ ફાર એઝ ટેલિકોમ સેક્ટર ઇઝ કન્સર્ન. એટલે અત્યારે આપણે જો એને મૂલવીએ તો હું નથી માનતો કે આ બધી વસ્તુ અત્યારે ખાલી એક સસ્ટેન થવા માટેનો, એક ટકી રહેવા માટેનો પ્રયત્ન છે. આગળનો સમય હજી કેવી રીતે મૂવ થશે કેવું ડિફિકલ્ટ છે. ડેટા માટે બધા ઓપ્ટિમિસ્ટિક છે, પરંતુ સમય જ કહી શકશે કે કઈ કંપની સર્વાઈવ થાય છે, ક્યાં મર્જર થાય છે, આ બધી વસ્તુ જોવાની રહેશે. રાઈટ નાવ આ સેક્ટર માટે મારો વ્યૂ ન્યુટ્રલથી નેગેટિવ જ છે. સાથે જ અહીંયા ઓક્શનના સમાચારો ઉપરનો પણ આપણે એક વ્યૂ મળી ગયો કે અહીંયા જે રીતના આપણને સ્પેક્ટ્રમના ઓક્શન થયા છે એમાં પણ પૂરેપૂરી સફળતા આપણને સરકારને મળતી એટલી નથી દેખાઈ રહી. નાના સર્કલની અંદર આપણે એક વોડાફોન તરફથી એક સારામાં સારું એક બિડિંગ અહીંયા થતું આપણને દેખાયું છે. પણ એ સિવાય NSCનો એક બીજો IPO આવી રહ્યો છે અસીમજી. સૂત્રો પાસેથી અત્યારે જે માહિતી મળી રહી છે અને જે રીતનો અહીંયા આપણને ટ્રેન્ડ IFCI અને IDBI બેંકમાં દેખાઈ રહ્યો છે, આ સમાચારો ને જોતા આપને શું લાગે છે કે લિક્વિડિટી તો ઓલરેડી IPOમાં અત્યારે ઘણી ખાસી આપણે ડ્રીવન થતી જોઈ રહ્યા છે, પણ આ IPO જો આવે છે તો IFCI IDBI બેંક જેવા કાઉન્ટરને પણ કેટલો લાભ થશે? જો દેશમાં આઈ થિંક પહેલી વાર કોઈ કોઈ એક્સચેન્જનું લિસ્ટિંગ થશે આવનારા સમયમાં. જે આપણે વાત કરી કે એક તો માર્કેટ અત્યારે આપ જોશો તો થોડુંક એક સાઇડલાઈન કહી શકાય અથવા થોડુંક વસવસો કહી શકાય એ ટાઈપનું એક બિહેવિયર છે. એ સમયમાં જ્યારે મોટા IPO આવતા હોય છે તો લિક્વિડિટી ચોક્કસ ધીરુ થતી હોય છે. અને આપણે જોયું છે કે ICICI પ્રુડેન્શિયલમાં 6,000 કરોડના ઇસ્યુ પછી આ માર્કેટની આપણને ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. ઇસ્યુ પણ ઇસ્યુ પ્રાઇસ લિસ્ટ નથી થયો, ઓન ધ કોન્ટ્રાક્ટ ડિસ્કાઉન્ટમાં થયો છે. બીજી બાજુ લિક્વિડિટી માર્કેટમાંથી બહાર જતી હોય છે. NSCના IPOની વાત કરીએ તો પ્રાઇસિંગ ચોક્કસ એક મહત્વનો ભાગ ભજવશે, એટલે એ આપણે કદાચ એની કોમેન્ટ પછી કરીશું. અને એક્સચેન્જનો જે ઇસ્યુ છે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છે, એટલે બિફોર દેટ કંપની એક હેવી ડિવિડન્ડ એઝ વેલ એઝ સ્પ્લિટ બોનસ બધું આપી રહી છે. એક્ઝિસ્ટિંગ જે શેરહોલ્ડર્સ છે એને જરૂરથી ફાયદો ચોક્કસ એટલા માટે થશે કે IDBI છે કે IFCI આ બંને એક એના સારા મોટા શેરહોલ્ડર છે, એટલે એ રીતે એમને એક આઈ થિંક રાહતના સમાતે અથવા બેનિફિટ એ રીતે રહેશે કે એમની લિક્વિડિટીમાં થોડો વધારો થશે. એટલે એ આપણે પ્રાઇસમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું રિફ્લેક્શન જોઈ રહ્યા છે IFCI એઝ વેલ એઝ IDBIમાં. IDBIની સ્પેસિફિકલી જો હું સેપરેટ વાત કરું તો જે રીતે સરકાર એક ટ્રાય કરી રહી છે કે ગ્રેજ્યુઅલી આ કંપનીને કદાચ એક્સિસ બેંકના મોડલ ઉપર ડેવલપ કરશે, કદાચ હજી કોઈ એવો એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવ્યું, પણ જે રીતે અત્યારે ડેવલપમેન્ટ દેખાઈ રહ્યા છે એ પ્રમાણે આવનારા સમયમાં કદાચ એક્સિસ બેંકનું જે રીતે મોડલ ડેવલપ કર્યું હતું એમાં કદાચ આગળ વધી શકે છે. NSCના જે IPOની બેનિફિટ અત્યારે પૂરતો બંને કંપનીઓને મળશે ખરો. અત્યારે આપણે જોઈ રહ્યા છે ફરી પાછો બેંક નિફ્ટી પ્રયત્ન કરી રહ્યું છે પોઝિટિવ થવાનું, અને હવે 12 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. એટલે હવે જોઈ શકીશું કે લગભગ 20-22 મિનિટનો સમય બાકી છે ક્લોઝિંગ, એના પહેલા બેંક નિફ્ટી થોડું રિકવરી મોડ લઈ લે તો કદાચ એક સારી પોઝિટિવ ક્લોઝ જોવા મળે. પણ સ્ટોક સ્પેસિફિક આગળ વધીએ બીજી ચર્ચામાં, તો ખાસ આજનું કાઉન્ટર GM બ્રુવરીઝ રહ્યું હતું. આપણે પરિણામો જોયા, દબાણમાં જોવા મળ્યા, અને ઓલરેડી હવે લિકર કાઉન્ટર્સ તમે જુઓ તો સતત દબાણમાં છે. કારણ કે આપણે જોયું કે બિહારમાં જે દારૂબંધી હતી હવે એને સખ્ત કરવામાં આવી હતી, અને આજે પણ જે નિર્ણય આવ્યો છે એટલો પોઝિટિવ નથી આ કંપનીઝ માટે. એક બાજુ કેરલા ગવર્નમેન્ટ આજે સખ્તી કરી છે, એને કહી શકાય કે હળવી કરવાનું વિચારી રહી છે, તો ખૂબ જ કન્ફ્યુઝન છે. એવામાં શું લાગે છે રુચિત, તો કોઈ ટ્રેડિંગ બેટ બને છે ખરી અહીંયા? GM બ્રુવરીઝમાં ડેફિનેટલી કરંટ લેવલ પર નથી લાગતું કે આ સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ. આ સ્ટોક રિસેન્ટલી કમ્પેરેટિવલી આ સેક્ટરમાં પણ જ્યાં બીજા સ્ટોક્સ મિડકેપ સ્ટોક્સમાં એક સારી રેલી આપી છે ગયા 2 અઠવાડિયામાં, આ સ્ટોકમાં કોઈ ઉછાળો નથી, અને વોલ્યુમ વાઇઝ પણ એટલા કંઈ ખાસ અટ્રેક્ટિવ વોલ્યુમ્સ નથી. આજેની ગેપ ડાઉન ઓપનિંગ બાદ પણ કોઈ રિકવરી નથી, અને ફોલોઅપ સેલિંગ પણ જો આ સ્ટોક આવતા અઠવાડિયામાં આવે તો પોસિબલ છે જે રિસન્ટ લોઝ 540-550 રેન્જ છે ત્યાં સુધી આ સ્ટોક ફરી જઈ શકે છે. તો ડેફિનેટલી એક GM બ્રુવરીઝને એક અવોઇડ કરવું જોઈએ કરંટ લેવલ ઉપર. ઓકે, અસીમજી આ સમાચારો ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? અત્યારે સુપ્રીમ કોર્ટે જે દારૂબંધી યથાત રાખી છે, તો આ લીગા સ્ટોક માટે થઈને આપણને જે એક સારા મોમેન્ટમ બનતા દેખાયા હતા એના ઉપર ફરી પાછી એક નેગેટિવ ઇમ્પેક્ટ ખરી? આપણે જ્યારે આ બિહારની હાઈકોર્ટે જ્યારે પટના હાઈકોર્ટે જ્યારે એમને લિકર બાન ઉપર જે કાઢી નાખેલી એ વખતે આપણે આ ચર્ચા કરી હતી કે આ જ વસ્તુ સુપ્રીમમાં ચેલેન્જ થઈ શકે છે, સુપ્રીમનો વ્યૂ અલગ આવી શકે છે. આજે આપણે ફરીથી એ જ વસ્તુ જોઈ રહ્યા છીએ. એટલે જ્યારે બી કોઈ એવા નિર્ણયના કારણસર માર્કેટમાં વધારો થતો હોય તો એને એ વધારાને એને કોઈ એને માયર નહીં લેવું જોઈએ, ઇમ્પોર્ટન્સ નહીં લેવું જોઈએ.
आज वस्तु रिफ्लेक्ट थी रही है। सेकंडली एज अ होल जो आप बात करिए तो आ सेक्टर हजी एटल प्रोमिसिंग नहीं लगत, पर्टिक्युलर स्क्रिप्ट आप मिडकेप में सारू परफॉर्म ऑलरेडी कर चुक्या है, एटले नेगेटिव मारो व्यू नहीं, परंतु दरेक स्क्रिप्ट ने अपने अलग अलग रीते मूलवी पड़े। लाइक युनाइटेड ब्रूवरीज और मेकडोवेल से बने रिजल्ट सारा आप लास्ट ईयर कम्पेरिजन में, एटले ए रीते कदाच आप इन्वेस्टमेंट व्यू से जी सकी। हाईकोर्ट निर्णय ने हूँ एटलू बधु इम्पोर्टन्स नहीं आप, कारण के ओवरओल जो डिमांड है यहाँ कहीं बहुत मोटो फेरफार थे शक्यता हूँ ओछी जोऊँ छू। फंडामेंटल्स ज आम काम करते आ बदा न्यूज की असर बता ओछो से बे त्रण दिवस में नलिफाइड थी जैसे। ओके, तो हवे कही शके के वीकली क्लोज ने थोड़ा नजीक आवी गया छे आपणे, त्यारे एक वार नजर करीए निफ्टी काउंटर्स मां जा सारा एवा उछाळा आ सप्ताह दरमियान जोवा मळ्या छे। तो तमे जुओ केन इंडिया, गेल, आईओसी, बीपीसीएल, सेल जेवा काउंटर रह्या छे जे एक सारी एवी अपसाइड रही छे। ओएनजीसी पण एमां साथ आपता देखाया छे, एटले कि थीम बनी गई थी आ सप्ताहनी ऑइल एंड गैस नी। जे रीते आपणे जोयुं छे क्रूड वधतो देखायो छे, गैस नेचरल गैसना भाव घटता देखाया छे। रुचित क्या ट्रेडिंग बेट लेशो आवता सप्ताह माटे, कारण के क्रूड तो हजी तरत नीचे आवे एवुं तो लागतुं नथी। डेफिनेटली ऑइल एंड गैस सेक्टर थी करंट लेवल्स पर थे एचपीपी आईओसी पर लागी रही है कि हजी भी अपट्रेंड कंटीन्यूड रहेशे। आ स्टॉक्स में एक जो कि ब्रॉडर ट्रेन जो है तो हाई टॉप हाई बॉटम स्ट्रक्चर है। आप रिसेंटली जो है कि जारे पण स्टॉक्स में करेक्शन आए तो एक साइडवाइज करेक्शन टाइमवाइज करेक्शन हो रादर देन प्राइस करेक्शन। आ स्टॉक्स में एचपीसीएल और आईओसी स्पेसिफिकली लगी रही है कि आ बने स्टॉक्स एक सारा आउट परफॉर्मर आगे जाइने रही सके। तो आज करेक्टिव मूव आज ट्रेडिंग सेशन में जुड़ी है, आप आ सस्टेनेबल रहे लगत नहीं, फरी आ स्टॉक में आफ्टरनून रिजम्पशन आता सप्ताह में थी सके। अलावा ओएनजीसी स्टॉक पर फोकस करिए तो घना वक्त बाद रिसेंटली फरी आ स्टॉक एक हाई टॉप हाई बॉटम स्ट्रक्चर बना रही है। रिसेंटली अपू में एक सारा वॉल्यूम्स आ स्टॉक में है, तो क्या ना कहीं लगी रही है कि ओएनजीसी जो मूव है डेफिनेटली एक सस्टेनेबल अपू हजी भी करंट लेवल पर रही सके। थोड़ो घटाड़ो स्टॉक में आए तो 255 की आजूबाजू फरी आ स्टॉक ने घणु सारू स्ट्रॉंग सपोर्ट बनी सके। तो अगर डिप्स आए तो 255-250 रेंज में स्टॉक ने खरीदारी करवी जी, प्रोबेबली आता 2-3 महीना व्यू लेने आ स्टॉक में 290-300 सुधीना टार्गेट्स आ सके। ओके, आ साथ जो भाई यहाँ समय थो एक ब्रेक, न ब्रेक बाद जानीशू आज बीटीएसटी के एसटीबीटी कॉल। नमस्कार, फरी वार स्वागत है आपनों। 8692 ना लेवल 17 पॉइंट नो घटाड़ो, सेंसेक्स 70 पॉइंट ना घटाड़ा साथे ट्रेड करी रह्यो छे। बैंक निफ्टी कोशिश करी रह्यो छे पॉजिटिव थवानी, पण वेचवाली हावी थती जोवा मळी रही छे, एटले के उपलामां थारे कही शके खासुं दबाण आवी रह्यो छे। एमां खास करीने मिडकेप काउंटर तमे जुओ तो आ सप्ताहमां खासा बझिंग रह्या छे, सारी एवी खरीदारी पण थई छे अने दबाण पण एटलुं जोवा मळ्युं छे। एमां आपणे अमुक કાઉન્ટર્સ જોયા, એમાં ખાસ કરીને ટુરિઝમ ફિનાન્સ એક કાઉન્ટર છે જ્યાં આજે 3.25% નો ઘટાડો છે। કહી શકાય એટલી તેજી બાદ એક પ્રોફિટ બુકિંગ આવી હોઈ શકે, પણ તમે જુઓ લગભગ 35% થી વધારાનું એક રિટર્ન આ સપ્તાહ દરમિયાન અહીંયા બનતું દેખાયું છે। રુચિત, શું લાગે છે, ચાર્ટ સ્ટ્રોંગ છે, આ ઘટાડે રોકાણ કરવાનો વ્યૂ લેવો જોઈએ કે નીકળી જવું જોઈએ? डेफिनेटली शॉर्ट टर्म चार्ट्स हजी भी घना स्ट्रॉंग छे, गया 4-5 ट्रेडिंग सेशन में स्टॉक में घना सारा वॉल्यूम से अपू हतु, अने जो लास्ट 2 ट्रेडिंग सेशन में डाउन हुए, इवन आज की ट्रेडिंग सेशन ना वॉल्यूम जो अगर तमे अपू ना वॉल्यूम से कम्पेर करो तो घना ओछा छे। तो जयरे स्टॉक ऊपर जा रही है तरह वॉल्यूम सारा है, करेक्टिव मूव ऑफ वॉल्यूम्स ओछा है, तो एक स्ट्रेंथ की साइंस है कि जे ट्रेडर्स है कि जे इन्वेस्टर्स है लॉन्ग पोर्शन करेली है ये हजी भी इंटेक्ट है आ स्टॉक में, हजी निकली नहीं रहा। तो डिप्स आए तो स्टॉक में जो हम करंटली डिप्स आ रही है एक बाइंग ऑपोर्चुनिटी बनी सके, मैं लगे स्टॉक फरी अपट्रेंड नु रिजम्पशन करते। शॉर्ट टर्म में ज्यादा 74-75 सुधीना लेवल जो अँ भी 15% अपसाइड है, 15% की अपसाइड बताड़ी सके। तो टूरिज्म फाइनेंस पर करंट लेवल्स पर कोईपण डिप में स्टॉक 61 की आजूबाजू घूमू स्ट्रॉंग सपोर्ट है, 61 की आजूबाजू फरी स्टॉक में लॉन्ग पोजिशन क्रिएट करवी जो 10-15% अपसाइड में। ओके, આ સાથે જ રુચિત, અત્યારે જે રીતના માર્કેટનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, શું કહેશો, બીટીએસટી કોલ બનશે કે પછી એસટીબીટી? એ માર્કેટમાં મોર ઓફ સ્ટોક સ્પેસિફિક મૂવ જ રહેશે ઇવન આવતા સપ્તાહમાં, કેમ કે એક શોર્ટ સપ્તાહ છે અને મંગળવાર અને બુધવારની ટ્રેડિંગ સેશન્સના
આપણે રજા છે, તો પ્રોબેબિલિટી છે કે સોમવારને વધારે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ રહેશે બંને સાઈડ, રાધર દેન ઇન્ડેક્સમાં કોઈ મુવમેન્ટ આવશે. તો જેની સ્ટોક સ્પેસિફિક ટેક મહિન્દ્રા લાગી રહ્યું છે કે એનું વીકનેસ હજી બી કન્ટિન્યુ રહી શકે છે. હાલમાં સ્ટોકમાં એક લો ટોપ લો બોટમનું ફોર્મેશનનું કન્ટિન્યુશન છે, અને જો લાંબા ગાળાના ચાર્ટ જોઈએ તો 400 આજુબાજુ સ્ટોકને ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. તો જ્યાં સુધી એ સપોર્ટ ટેસ્ટ નથી કરતું ત્યાં સુધી આ સ્ટોકમાં મને લાગે છે કે દબાણ હજી બી કન્ટિન્યુ રહેશે. તો અહીંયાથી રિસ્ક રિવોર્ડ પણ ફેવરેબલ છે. 425 એક સ્ટોપલસ મૂકીને 405 ટાર્ગેટ માટે એસટીબીટી કરી શકાય છે ટેક મહિન્દ્રામાં. અને મારું સેકન્ડ પીક એક બાય કોલ રહેશે ઝી એન્ટરટેનમેન્ટમાં. આજેની ટ્રેડિંગ સેશનમાં મીડિયા સ્ટોક્સમાં સ્પેસિફિકલી ઝી છે, સન ટીવી છે, ટીવી ટુડે છે, ટીવી 18 છે, આ બધા સ્ટોક્સમાં ઘણા સારા પોઝિટિવ મોમેન્ટમ આવ્યા છે. અને જે વોલ્યુમ્સ છે સ્પેસિફિકલી મિડકેપ સ્ટોક્સમાં એ જોઈને લાગી રહ્યું છે કે આ સ્ટોક આ મોમેન્ટમ આવતા સપ્તાહમાં પણ કન્ટિન્યુ રહેશે. તો ઝી લિમિટેડમાં કરંટ લેવલ્સ ઉપર બીટીએસટીના માટે ખરીદારી કરી શકાય છે 561 નો સ્ટોપલોસ મૂકીને 585 ના ટાર્ગેટ માટે. તો બીટીએસટી છે, ઝી એન્ટરટેનમેન્ટમાં ખરીદારીની સલાહ છે 585 ટાર્ગેટ સોમવારના ટ્રેડિંગ સેશનમાં તમને જોવા મળી શકે છે. બીજું જે કાઉન્ટર છે એ શોર્ટ કરવાની સલાહ છે, ટેક મહિન્દ્રા પર શોર્ટ કરો અને 405 ટાર્ગેટ તમને સોમવારના ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે. એટલે બીટીએસટી અને એસટીબીટી બંને કોલ રૂચિત આપતા દેખાઈ રહ્યા છે. ત્યારે આગળ વધીએ. ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલનું કહેવું છે કે સ્પેક્ટ્રમ નીલામીની પ્રક્રિયા પારદર્શક રહી છે, પણ રિઝર્વ પ્રાઇસ વધુ રહેવાના કારણે ઓછો પ્રતિસાદ મળ્યો છે. Putting on the table a lot of spectrum, and the government must be congratulated of running a fantastic, open, transparent process. Pricing, you have to yourself see. Nearly 60,000 crores for a small, little, tiny 5 megahertz was bound to not get any response. So nobody should be surprised. Is the industry ready to handle companies like Airtel and Vodafone have also put in a lot of money in these spectrum auctions. Can we say that this is because of the effect that we saw from Reliance Jio, that they've also put in a lot of money? Is it because of that? People have their own spectrum gaps. They're fulfilling it this time. People have gone for what they needed. સાથે જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટેલિકોમ ઓક્શન પછી અત્યારે ભારતીય એરટેલના સુનિલ મિત્તલ અત્યારે આપણે અહીંયા પત્રકારો સાથે વાત કરતા જોઈ રહ્યા હતા. ઓવરઓલ અહીંયા જે સ્પેક્ટ્રમની આપણે એક પારદર્શકતા આવતી જોવા મળી છે એ એક અહીંયા એક પોઝિટિવ ફેક્ટર તરીકે જોઈ શકીએ છીએ. અને સાથે જ આપણે જોઈએ તો રિલાયન્સ જીઓના 4G રોલ આઉટ પછી આપણે અલગ અલગ કંપનીઝ વચ્ચે ડેટા માટે થઈને એક મોટી કોમ્પિટિશન જોઈ. અસીમજી, ફરી એક વખત આપણે આ સ્પેક્ટ્રમ ઓક્શન અને હવે જે રીતે ડેટા વોર થતી દેખાઈ રહી છે, બેલેન્સ શીટ ઓલરેડી લેવરેજમાં આવી ગઈ છે ટેલિકોમ કંપનીઝની, હવે આઉટલુક શું બની રહ્યું છે, અહીંયા સુધરતા કેટલો સમય લાગી શકે છે? છેલ્લા લગભગ 2 વર્ષ જો આપણે સ્ટડી કરીએ તો એક હેવી કેપિટલ એક્સપેન્ડિચર આ બધી કંપનીઓ કરવું પડ્યું છે. સેકન્ડલી, બિકોઝ ઓફ ધી કોમ્પિટિશન, જે પ્રાઇસ જે પાસ ઓન જનરલી પાસ્ટમાં કરતા હતા કસ્ટમર ઉપર, એ કરવું હવે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. વોઇસ કોલમાં તો એટલી ઓપોર્ચ્યુનિટી અત્યારે દેખાતી નથી, પરંતુ જે ડેટાના વોલ્યુમ ઉપર બધાનો નજર છે, ડેટાના વોલ્યુમ વધવાની પૂરેપૂરી શક્યતા છે. ઇન્ડિયા ઇઝ જે આપણે જે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ એ ખરેખર એ ફોર્મમાં આવશે. પણ આ બધો જે પોઈન્ટ છે જે આપણે વાત કરીએ છીએ એ બધામાં લગભગ સમય એક વર્ષ જશે, કારણ કે ડાઉન ધ લાઈન દરેક જગ્યાએ આ લાઈન પહોંચવાની અને જે રીતે પેનિટ્રેટ થવામાં નોર્મલ જે ટાઈમ લાગશે ઇટ વિલ ટેક એટલીસ્ટ 1 યર. અને એ પછી જે વોલ્યુમ ગ્રોથ કંપનીઓને મળશે એમાં હું જરૂરથી માનું છું કે બેનિફિટ થવાનો છે. પણ બાય દેટ ટાઈમ કંપનીઓની બેલેન્સ શીટ ઉપર તો એક વેટેજ એની અસર રહેવાની છે. અને એ કારણસર આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસમાં મુવમેન્ટ આવતી નથી. કોઈ પણ સારા ન્યૂઝ હોય છે થોડીક વધારો આપીને તરત પાછું એ સબસાઇડ થઈ જાય છે. આઈ થિંક આવનારો સમય હજી પણ એક મને કોઈ એટલો પોઝિટિવ દેખાતો નથી કે અહીંથી આપણને કોઈ તેજી જોવા મળે. હજી આપણે એને પીરિયોડિકલી રિવ્યૂ કરીશું, ક્યાંક ને ક્યાંક એક મુવમેન્ટ દેખાશે એ પછી આપણે કોલ લઈ શકીએ. હાલના તબક્કે હું એવું માનું છું કે આને અવોઇડ કરવું જોઈએ, કારણ કે કોમ્પિટિશન છે, પ્રાઇસ ટ્રાન્સફરની વાત છે, વોલ્યુમ કેટલું ગ્રોથ થાય છે, આ બધા ક્વેશ્ચન માર્ક છે. એટલે આઈ થિંક આપણને જાન્યુઆરી ફેબ્રુઆરી પછી જે રિયલ આપણને પોઝિશન જોવા મળશે કે કઈ કંપનીને મોટો બેનિફિટ થઈ શકે છે. આપણને કદાચ મર્જરના પણ ઘણા ન્યૂઝ સાંભળવા મળશે આવનારા સમયમાં, કારણ કે એના વગર આ એક કોમ્પિટિશનમાં ટકવું ખૂબ જ ડિફિકલ્ટ બની જશે આ કંપનીઓ માટે. ત્યારે જ માર્કેટ્સ પર નજર કરીએ, સ્ટોક સ્પેસિફિક આપણે એક વીકલી ચાર્ટ પર નજર કરીએ તો જે પોતાની તેજી આ સપ્તાહે ગુમાવતા જોવા મળ્યા છે એમાં મને ખાસ કરીને જે કાઉન્ટર દેખાઈ રહ્યું છે એમએનએમનું છે. આપણે આંકડાઓ જોયા, કારણ કે આ સપ્તાહની શરૂઆત જ ઓટો વેચાણના આંકડાઓથી થઈ અને ત્યારે આપણે જોયું કે એમએનએમના આંકડાઓ એટલે કે ટ્રેક્ટરના વેચાણના આંકડાઓ થોડા પોઝિટિવ આવતા દેખાયા, એટલા બધા પોઝિટિવ પણ નહોતા. પણ અસીમજી, અત્યારે એક એમએનએમને બાદ કરતાં બીજા બધા જ ઓટો કાઉન્ટર્સ થોડા બઝિંગ છે.
એમએનએમ માં ઘટાડાનો એવું શું કારણ લાગે છે અને હવે શું કરવું જોઈએ? એમએનએમ માત્ર ટ્રેક્ટર નથી, એમએનએમ માં ઘણા બધી પ્રોડક્ટ્સ આપણે જોશો તો એ પ્રેક્ટિકલી આખું યુનિટ જે છે એ ઘણી પ્રોડક્ટમાં ડીલ કરી રહ્યું છે. અને આપણે જે અત્યારે ચર્ચા કરી કે ફિગર્સ બધામાં સારા આવ્યા છે, મંથ ઓન મંથ ફિગર છે, ઇવન આવનારો સમય એટલે કે આપણે દિવાળી ને ફેસ્ટિવલ સિઝનમાં પણ આ બધા વ્હીકલ માટેનો બેસ્ટ ટાઈમ આવી રહ્યો છે. એટલે એમએનએમ સ્પેસિફિકની વાત કરીએ તો કદાચ કરેક્શન મોડમાં છે. હું નથી માનતો કોઈ એમાં નેગેટિવ કારણ કોઈ કરેક્શન હોઈ શકે, પ્રોફિટ બુકિંગ હોઈ શકે અથવા વેઇટિંગ પીરિયડ હોઈ શકે. બટ માય વ્યૂ ઇઝ ડેફિનેટલી બુલિશ ઓન મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર. આ જે સેગમેન્ટ છે આપણમાં એક ટાટા મોટર્સ, મારુતિ અને મહેન્દ્ર મહેન્દ્ર મારી દ્રષ્ટિએ એક પ્રિફર્ડ સ્ટોક બની રહી છે અને મહેન્દ્ર પણ આવનારા સમયમાં આઉટ પરફોર્મ કરશે. ઓકે, ઓટો સ્ટોક માટે થઈને આ એક જ બુલિશ વ્યૂ દેખાઈ રહ્યો છે. દિવાળીની સિઝન આવી રહી છે તો અહીંયા વેચાણ નાખડા હજુ પણ આપણને સુધરતા દેખાઈ શકે તેમ છે. આ સિવાય બીજો એક કાઉન્ટર આજે આપણે જોઈએ કે જ્યાં ઘણી સારી એક મજબૂતી આવતી દેખાય છે, જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સનો. 10 દિવસના એવરેજની સરખામણી જોઈએ તો ઓલમોસ્ટ એક 2 ગણું વોલ્યુમ પણ થતું દેખાઈ રહ્યું છે. રુચિત, કોઈ ધ્યાન રાખવું બને આ સ્ટોક માટે? સ્ટોકમાં રિસન્ટલી જે 900 રૂપિયાની બાજુબાજુ 900 થી 910નો સપોર્ટ રેન્જ હતી, જે ફેબ્રુઆરી મંથના લો હતા અને જ્યાંથી પુલબેક મૂવ આવી હતી, એક્ઝેક્ટલી એ જ રેન્જમાં ફરીથી સપોર્ટ લઈને પુલબેક મૂવ આવી છે. તો પ્રોબેબિલિટી લાગી રહી છે કે આ થોડુંક હજી એક્સટેન્ડ થઈ શકે છે ઉપરની સાઈડમાં. અને જે ગેપડાઉન ઓપનિંગ હતી એ 1100થી લઈને 1120ની રેન્જમાં હતી, એટલે 1100થી 1120ની રેન્જ પ્રોબેબલી મંડેના ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં દેખાઈ શકે છે. ડેફિનેટલી કરંટ લેવલ્સ ઉપરથી એટલા નાના અપમૂવ માટે ખરીદારી કરવાની સલાહ નહીં રહેશે, કેમ કે રિવોર્ડ ઘણું ઓછું લાગી રહ્યું છે. પણ 1100થી 1120ના લેવલ્સ પ્રોબેબલી એક રેઝિસ્ટન્સ છે આ સ્ટોક માટે, જે આવતા સપ્તાહમાં દેખાઈ શકે છે. જ્યુબિલન્ટ ફૂડવર્ક પર આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અત્યારે. અને ચક્કર એક બીજું કાઉન્ટર છે મનાલી પેટ્રો, આપણે જોઈ રહ્યા છે આ સપ્તાહ દરમિયાન 30% રિટર્ન આપ્યા છે અને આજના દિવસે પણ 52 સપ્તાહની ઉચ્ચતમ સ્તરે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. લગભગ 1%ની આસપાસ, ઓલમોસ્ટ 1.5%ની આસપાસનો એક સારી એવી તેજી અત્યારે બની છે અને હજી પણ તેજી ઉમેરાય છે. રુચિત, શું લાગે છે મનાલી પેટ્રો? એ પોઝિટિવ મોમેન્ટમ આ સ્ટોકમાં કન્ટિન્યુ રહેવું જોઈએ, કેમ કે આ સ્ટોક લાસ્ટ ડિસેમ્બર મહિનાથી લઈને લગભગ કરંટ મહિના સુધી, સપ્ટેમ્બર મહિના સુધી એક રેન્જમાં જ ટ્રેડ કરી રહી હતી અને રેન્જનું એક ઘણા સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું છે. તો યુઝ્યુઅલી જ્યારે પણ એવા એક લોંગ કન્સોલિડેશન ફેઝનું એક બ્રેકઆઉટ આવે ત્યારે સસ્ટેનેબલ રેલી રહેશે, અને જ્યારે પણ વોલ્યુમ્સ એવા બ્રેકઆઉટને સપોર્ટ કરે છે તો એક ઘણા પોઝિટિવ સાઇન કહેવાય છે. ઉપર પોસિબલ છે જે રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ છે એની હિસાબે ટાર્ગેટ્સ આ સ્ટોકમાં 48ની આજુબાજુ આવે છે, જો કરંટ લેવલ્સ પણ લગભગ 15-20% અપસાઇડ દેખાય છે. તો કરંટ લેવલ્સ ઉપર કોઈ પણ ઘટાડો આ સ્ટોકમાં આવે તો આ સ્ટોકને બાય કરવું જોઈએ 48 રૂપિયાના ટાર્ગેટ માટે. 48 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. ત્યારે જ આવે વધીને ટોપ ટ્રેડ્સની અપડેટ લઈએ. આ સપ્તાહે આપણી સાથે જોડાયેલા હતા નિમેશ ઠાકર, .com ના નિમેશ ઠાકર, IFCI ફિનાન્શિયલ સર્વિસીસ રાહુલ રાંદેરિયા અને એસએસજી ફિનાન્સના રાજન શાહ. એક્સપર્ટની પોઝિશન્સ પર એક વાર નજર કરીએ તો આ સપ્તાહે આપણે જોઈ રહ્યા છે રાજન શાહ વિજેતા નીવડ્યા છે. પણ તમે જુઓ કે આખા સપ્તાહ દરમિયાન ખાસી વોલેટિલિટી એની હતી અને એની વચ્ચે પણ કોઈ નેગેટિવ રિટર્ન નથી આપ્યા. કહી શકાય કે ઘણા પોઝિટિવ રહ્યા છે અને સારા રિટર્ન દરેક કન્ટેસ્ટન્ટે આપ્યા છે. નિમેશ ઠાકરે 9885 રૂપિયાનો નફો આપ્યો છે, રાહુલ રાંદેરિયાએ 4700 રૂપિયાનો નફો આપ્યો છે, પણ રાજન ક્લિયર કટ વિનર છે. રાજન આપણી સાથે ફોન લાઈન પર છે, કોંગ્રેચ્યુલેશન રાજન. કેવી રહી સ્ટ્રેટેજી ને આવતા સપ્તાહ માટે કેવો ટ્રેન્ડ રહેશે? જે પ્રમાણે આ વીકની અંદર વોલેટિલિટી ખૂબ નાની હતી એટલે શરૂઆતથી જ અમે મિડ કેપ અને સ્મોલ કેપ્સ ની અંદર જે વોલ્યુમ વાળા કાઉન્ટર્સ હતા તેની અંદર તેજીનો કારોબાર કર્યો અને બેઝિકલી જે કાઉન્ટર્સના પ્રાઇમરી ટ્રેન્ડ તેજી તરફના હતા તેમાં તેજીનો કારોબાર કરવો ખૂબ સારો રહ્યો. અને આવતું જે સપ્તાહ છે તેમાં પણ એક શરૂઆત સાઇડવેઝ રહે તેવું લાગી રહ્યું છે, એટલે નેક્સ્ટ સપ્તાહમાં પણ થોડાક મિડ કેપ અને લાર્જ કેપમાં મિક્સ કારોબાર કરીએ તેવું લાગી રહ્યું છે. ચોક્કસ, આવા જ વોલેટાઇલ માર્કેટમાં પણ આટલા સારા રિટર્ન અને એ પણ ખાસ કરીને મિડકેપથી આટલા સારા રિટર્ન આપ્યા છે, કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. અને અમારા રોકાણકારોને આવા જ રિટર્ન આપતા રહો એવી જ આશા. આભાર આપ. થેન્ક યુ. તો સાથે જ હવે બજાર બંધ થવાને 5-1 મિનિટ જેટલો સમય બાકી છે. આખા સપ્તાહ ઉપરનો જો એક વખત આપણે
એક ઓવરવ્યૂ લઈએ તો ઓએમસી પ્લેસમાંથી આપણને એક સવાર આમ સારી મજબૂતી આવતી જોવા મળી છે. ગેલનું કાઉન્ટર જોઈએ 10.5% સુધી આપણને આ સપ્તાહ દરમિયાન વધતું દેખાયું છે. સિવાય આપણને મેટલ સ્પેસમાંથી ટાટા સ્ટીલ 8.5% વધતું દેખાયું. બીપીસીએલમાં પણ આપણે એટલી જ મજબૂતી જોઈએ. ટાટા મોટર્સ, ટાટા પાવર બીજા એવા કાઉન્ટર્સ રહ્યા છે કે જેણે વીકલી બેઝ પર આપણને ઘણા સારા અપમૂવ આપ્યા છે. આ ઇન્ડેક્સ બેઝના કાઉન્ટરની વાત થઈ, એમાં આપણે નીચેની સાઈડના લેવલ ઉપર જોઈએ તો ટીસીએસ, બેંક ઓફ બરોડા, એમએન્ડએમ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર રહ્યા છે જ્યાંથી આપણને વીકલી બેઝ પર એક ડાઉનફોલ આવતો દેખાયો છે. ટેકનિકલ ટર્મ્સમાં જો વાત કરીએ તો ગેલ ઉપર રુચિત શું ધ્યાન રાખવું બને, કારણ કે આપણે જોઈએ તો ઓવરઓલ વીકલી બેઝ પર અહીંયા આપણને વોલ્યુમ પણ સુધરતું દેખાયું છે. સ્ટોકની અંદર પણ 10.5% એક અપમૂવ આવતી જોવા મળી છે. જો ફ્યુચર તરફથી વ્યૂ લઈએ તો અહીંયા પણ આપણને એક પોઝિશન જે છે તે સપ્તાહ દરમિયાન સારા એવા એક લોંગ તરફ ઇનિશિયેટ થતી દેખાય છે. આઉટલુક શું રાખવો બને? વિક્રમજી, જેવું તમે કીધું કે બધા ફેક્ટર્સ આ સ્ટોકમાં ટેકનિકલી એક પોઝિટિવ ટ્રેન્ડનો પોઝિટિવ ટ્રેન્ડ તરફ છે. આ સ્ટોકમાં જો અગર વીકલી ચાર્ટ ઉપર આરએસઆઈનો પણ ફોકસ કરીએ તો ઘણા વખત બાદ સાઈટનો લેવલ્સ ક્રોસ કર્યું છે, સાઈટનો બ્રેકઆઉટ આપ્યું છે, જે એક પોઝિટિવ સાઇન છે. ઇવન જે રેન્જ જે છે 400 પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતું, ઓલધો રિસેન્ટલી 400 લેવલ એકવાર ક્રોસ થયું હતું પણ એ સસ્ટેન નથી થઈ રહ્યું હતું, પણ આ ટાઈમ જે 400 રેઝિસ્ટન્સ ક્રોસ થયું છે, સારા વોલ્યુમ સાથે ક્રોસ થયું છે, તો ડેફિનેટલી જોઈને લાગી રહ્યું છે કે એક સસ્ટેનેબલ મૂવ આ સ્ટોકમાં આવતા સપ્તાહમાં રહી શકે છે. હવે જે પ્રીવિયસ આખું ફોલ હતું એનું 61.8% રિટ્રેસમેન્ટ 433 ઉપર આવે છે, અને જો એને ઉપર સસ્ટેન કરે તો પોસિબલ છે આ સ્ટોકમાં 460-470 સુધીના ટાર્ગેટ્સ પણ આવી શકે છે. તો એ ઘણી સારી તેજી કરંટ લેવલ્સ છે, ગેલમાં હજી પણ બની શકે છે, તો એક લોંગ સાઈડની પોઝિશન કરંટ લેવલ્સ ઉપર પણ ગેલમાં લઈ શકે છે. ઓકે, તો આ સપ્તાહ દરમિયાન એક વીકલી ચાર્ટ પર નજર કરીએ. મિડકેપમાં તમે જુઓ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, ગીતાંજલિ જૈન, ટુરિઝમ ફિનાન્સ, ઉષા માર્ટિન, મનાલી પેટ્રો જેવા કાઉન્ટર રહ્યા, જ્યાં જબરદસ્ત તેજી જોવા મળી, સારી એવી ખરીદારી. તો જેકે પેપરમાં પણ બનતી દેખાય જીએસએફસી, જે કુમાર ઇન્ફ્રાનું કાઉન્ટર આજે 5% અપર સર્કિટ પર, અને આપણે જોઈ રહ્યા છે 20-20.5% રિટર્ન આ સપ્તાહ દરમિયાન જે કુમાર ઇન્ફ્રા આપતા જોવા મળ્યા છે. મેગમા ફિનકોપ, કાકટિયા સિમેન્ટ, ક્વોલિટી, હાથવે કેબલ જેવા કાઉન્ટર આ સપ્તાહમાં બઝિંગ રહ્યા, સારી એવી ખરીદારી અહીંયા થતી જોવા મળી. દબાણ જીએમ બ્રુવરીઝ, પ્રતિભા ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયા બુલ્સ રિયલ જેવા કાઉન્ટરમાં દબાણ, ફ્યુચર કન્ઝ્યુમર, ટીવીએસ શ્રીચક્ર જે સતત આમ પાછલા મહિનાના ગેનર રહ્યા છે ત્યાં દબાણ જોવા મળ્યું. એમસીએક્સ તમે જુઓ તો ઓલમોસ્ટ આજના દિવસે 3% તેજી ભલે હોય પણ આ સપ્તાહ દરમિયાન 4% ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. રુચિત, એમસીએક્સ પર શું કોલ? એમસીએક્સમાં રિસન્ટલી ગયા 1-1.5 મહિનાના મૂવ જોઈએ તો ઘણા સારા વોલ્યુમ સાથે પ્રીવિયસ હાઈઝનું બ્રેકઆઉટ છે, અને પ્રોબેબલી આ સપ્તાહમાં જે ઘટાડો આવ્યો હતો આજની ટ્રેડિંગ સેશન છોડીને, એ જસ્ટ એ બ્રેકઆઉટના એક રેલીનું બાદ એક ફૂલબેક મૂવ છે. વોલ્યુમ્સમાં પણ ફોકસ કરીએ તો અપમૂવમાં વોલ્યુમ્સ ઘણા સારા હતા, અને જે કરેક્ટિવ મૂવ ગયા 3-4 ટ્રેડિંગ સેશન છે એમાં કમ્પેરેટિવલી વોલ્યુમ્સ ઓછા છે. મને લાગે છે આ સ્ટોક ફરીથી અહીંયાથી અપટ્રેન્ડ રિઝમ્પશન કરશે, અને પોસિબિલિટી છે કે જો રિસન્ટ હાઈ બનાવ્યા હતા 420-430 એ પણ હાઈ તેજીમાં ક્રોસ કરશે અને 1500 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી શકે છે. તો એક સારી ખરીદારી છે, એક કરંટ લેવલ્સ ઉપર એક સારું રિસ્ક રિવોર્ડ બની રહ્યું છે. કરંટ લેવલ્સ ઉપર એક બાઇંગ પોઝિશન આ સ્ટોકમાં બનાવી શકે છે. 1420 રૂપિયાનો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે, અને ઇનકેસ 1420 બ્રેકઆઉટ આવે તો 1500 સુધીના મૂવ્સ આ સ્ટોક આવતા 15-20 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. ઓકે, હવે બજારને બંધ થવાના અહીંયા 1.5 મિનિટનો સમય બાકી છે. એક વખત આપણે મિડ સાઈઝના કાઉન્ટર જોઈએ કે જ્યાં આપણને વીકલી બેઝ પર એક મેજર અપમૂવ આવતા જોવા મળ્યા છે. સૌ પહેલાં અહીંયા વાત કરીએ તો આપણને ઓવરઓલ એક એચસીએલ ઇન્ફોસિસ્ટમનું કાઉન્ટર જોઈએ. ઓલમોસ્ટ આ સપ્તાહ દરમિયાન આપણને 23% અપમૂવ આવતી જોવા મળી છે. વન બની લિમિટેડ કરીને કંપની છે જ્યાં આપણને 27% અપમૂવ આખા સપ્તાહ દરમિયાન દેખાય છે. મહત્વનું રહ્યું હતું કે અહીંયા યુએસએફડીએના પોઝિટિવ સમાચારોની ઇમ્પેક્ટ રહી. આ સિવાય જીએસએફસી, ક્વોલિટી ડેરીના કાઉન્ટર્સ છે કે જ્યાં આપણને 18-20% સુધીની અપમૂવ વીકલી બેઝ પર આવતી જોવા મળી છે. ડાઉનસાઇડની જો વાત કરીએ તો જીએમ બ્રિવરીઝ આખા સપ્તાહ દરમિયાન ઓલમોસ્ટ 9.5% સુધી ઘટતું દેખાયું. ડિશમેન ફાર્મા, ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ, એમસીએક્સના કાઉન્ટર એવા રહ્યા કે જ્યાંથી આપણને એક દબાણ તરફનો કારોબાર દેખાયો છે. પરંતુ કમ્પેરેટિવલી આપણે જોઈએ તો અપસાઇડના જે લેવલ્સ છે એની સામે આપણને ડાઉનસાઇડ ઘણી લિમિટેડ જોવા મળી છે. અપસાઇડની અંદર વાત કરીએ તો અહીંયા બીજું એક કાઉન્ટર જોઈ શકીએ છીએ કે ઇન્ડિયાનું, કે જ્યાંથી પણ એક સારી મુવમેન્ટ છે. અબાન ઓફશોરનો સ્ટોક જોઈએ તો એ પણ આપણને ઘણો સારો મૂવ કરતો દેખાયો છે. ઇન્ડેક્સ વાઇઝ આપણે જોઈએ તો મિડકેપ અને સ્મોલ કેપની અંદર આપણને સુધારો દેખાયો છે. પીએસયુ બેંકની અંદર જો વાત કરીએ તો 3.25% સુધીનો વધારો આપણને
साप्ताहिक बेस पर आवतो देखायो छे। એટલે ઓવરઓલ આમ જોવા જઈએ તો વીકલી બેઝ પર માર્કેટ માટે થઈને એક થોડું પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો છે। ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા ઇન્ફોસિસ જેવા કેટલાક દિગ્ગજ કાઉન્ટરની ડાઉનસાઇડ આપણે જોઈએ છે, પરંતુ એની સામે આપણને દિગ્ગજ કાઉન્ટર જેમ કે ટાટા પાવર છે, ટાટા મોટર્સ છે, ત્યાંથી એક સારી અપસાઇડ પણ આવતી જોવા મળી છે। નેટ નેટ ટ્રેન્ડ માર્કેટ માટે થઈને ઇન્ડેક્સ વાઇઝ પણ આપણે જોઈએ તો થોડો પોઝિટિવ રહ્યો। ઓટો, પીએસયુ અને મેટલ ઇન્ડેક્સ તરફથી સારી અપમૂવ આપણને સપ્તાહ દરમિયાન જોવા મળી છે। બજાર અત્યારે બંધ થઈ ચૂક્યા છે, લેવલ્સની જો વાત કરીએ તો 8700 ની નીચેના સ્તર ઉપર અત્યારે આપણને પ્રોવિઝનલ ફિગર દેખાઈ રહ્યા છે, 8695 નું સ્તર। અને ટ્રેન્ડ જોઈએ તો એક ફ્લેટ ટુ નેગેટિવ સાઈડનું જ ક્લોઝિંગ બેઝ પર આપણને દેખાયો છે। રુચિત, શું ધ્યાન રાખવું બને આ સપ્તાહનું? જે સાપ્તાહિક ક્લોઝિંગ જો 8700 નીચે આપણે જોઈએ છે તો ટ્રેન્ડ અહીંથી વીકનેસનો દેખાય છે? પ્રોબેબિલિટી વધારે છે કે આવતા સપ્તાહમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન વધારે રહેશે। રીઝન, ફર્સ્ટ તો આપણે એક 3 ટ્રેડિંગ સેશન, લગભગ 2 ટ્રેડિંગ સેશન્સ મંગળવાર અને બુધવારે માર્કેટ બંધ છે। આની અલાવા જોઈએ તો જો આ સપ્તાહમાં જે 8820નું નિફ્ટીનું રેઝિસ્ટન્સ હતું, એ રેઝિસ્ટન્સ ક્રોસ નથી થયું ઇન્ડેક્સમાં। ઓલધો સ્ટોક સ્પેસિફિક મિડકેપ સ્ટોક્સમાં સારી પોઝિટિવ મોમેન્ટમ હતું, બટ ઇન્ડેક્સ વાઇઝ એ રેઝિસ્ટન્સ ક્રોસ નથી થયું। તો તેના ક્યાંક જો રિસેન્ટ લો બનાવ્યું હતું 8550 અને આ જો રિસેન્ટ રેઝિસ્ટન્સ છે 8820, આ ટ્રેડિંગ રેન્જ પ્રોબેબિલિટી શોર્ટ ટર્મમાં બની રહેશે અને કન્સોલિડેશન ફેઝમાં માર્કેટ આવતા સપ્તાહમાં રહી શકે છે। ઓકે, તો સમય થયો છે રજા લેવાનો, રુચિત કોઈ ડિસ્ક્લોઝર? જે બી સ્ટોક્સ બધા આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે। અસીમજી, આપ તરફથી? જીનીશ, આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાં અમુક સ્ટોક મારા કે મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટના, પણ હું ઇન્વેસ્ટરને એડવાઇસ કરીશ કે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો। આપ બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાવી અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ। તો હાલે ક્લોઝિંગ બેલમાં આટલો જ, મને અને વિક્રમને બંનેને આપશો રજા, આગળ લઈને આવીશું સ્ટોક ધીસ વીક જોતા રહીશું બજાર।